કોલેજ મેચિસ ને બધું હે લાલા ઈ સામાન્ય સભામાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો માજી બધા ઓઇલ મિલર્સ ના હિત અને વિકાસ માટે છેલ્લા 70 વર્ષથી કાર્ય કરી રહી છે એની આજે આ 70 ની સામાન્ય સભા એમાં આપ સૌ જે પણ મિત્રો જે પણ મહેમાનો જે પણ મેમ્બર્સ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે હંમેશા ભગવાનને યાદ કરીને કરીએ છીએ અને દીપ પ્રાગટ્યથી કરીએ છીએ. તો આજે પણ આપણે આ સરસ મજાની સભાની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરશું. હું વિનંતીભાઈ પટેલ મનુભાઈ પટેલિયા જે આજે એની નાદુરસ્ત તબિયતને લીધે હાજર રહી શક્યા નથી, ભૂપતભાઈ મેતલિયા, ધનસુખભાઈ નંદાણિયા, ત્રિકમભાઈ સુરાણી, ખીમજીભાઈ સભ્યો અને કિશોરભાઈ આપ સર્વે સ્ટેજ પર પધારશો અને દીપ પ્રાગટ્ય કરશો. આ સુંદર ક્ષણને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. અથવા તેમના પરિવારજનો માંથી જે કોઈ પણ શ્રીજી ચરણ પામેલા છે એવા સંત અથવા તેમના પરિવારજનો માંથી જે કોઈ પણ શ્રીજી ચરણ પામેલા છે એવા સંત વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ પર પધારશો. સર, આપની સાથે આપના બધા જ વરિષ્ઠ મેમ્બરો ત્રિકમભાઈ સુરાણી, ભૂપતભાઈ મેતાલિયા, મેહુલભાઈ, ધનસુખભાઈ નંદાણિયા, ખીમજીભાઈ ગોજિયા, અશોકભાઈ વાછાણી, આપ સર્વેને વિનંતી છે કે આપ પણ સ્ટેજ પર વધારશો કે આપ સ્ટેજની શોભા વધારશો. એટલે કે બોઇલર અને આપના બિઝનેસ નો ગ્રોથ કરવા માટે આજે અલગ અલગ વક્તાઓ આપણી વચ્ચે હાજર છે જે આપણને માહિતગાર કરશે. મિત્રો, આરંભમાં કિરણભાઈ દ્વારા કરવામાં આવેલી સામાન્ય નાની જગ્યાએથી ચાલુ કરેલ અને શરૂઆતમાં ઓઇલ સીડ કેકના સેમ્પલ ટેસ્ટ કરતા હતા કર્યા અને 2017માં આર્ટિયા લેબની બીજી બ્રાન્ચ રાજકોટ ખાતે ખોલી અને હાલ NABL સર્ટિફિકેટ મેળવવા માટે પ્રયત્ન ચાલુ હોય 2024માં આર્ટિયા લેબ NABL સર્ટિફાઇડ લેબ થઈ જશે. તો આવો આજના સ્પોન્સર અને આપણા હરરોજના મિત્ર એવા શ્રી રાજભાઈને હું બે શબ્દ કહેવા આમંત્રણ આપીશ. રાજભાઈ સાથે કામ કરી ચૂકેલા છો અને હાલ પણ આરકે લેબોરેટરી સાથે જોડાયેલા છો,
તેવા સર્વે વડીલો અને મિત્રો હું આભાર માનું છું. જેમ મેડમે ઇન્ટ્રો આપ્યો એ જ રીતે જણાવું તો પપ્પાએ 1995 એકલા હાથે આરકે લેબોરેટરીની શરૂઆત કરી અને બહુ નાના એવા પ્લેટફોર્મથી ચાલુ કરી અને એક શરૂઆત કરેલી હતી. અત્યારે મારા બંને ભાઈઓ જે મોટા ભાઈ અશોકભાઈ અને નાનકડો વત્સલ, એ ઉપરાંત અમારા બેન બનસિંહ, ઉપરાંત અમારા સ્ટાફની અંદર જોવા જઈએ તો હીરોભાઈ, વિમલ, ઉત્સવ, હાર્દિક, આવા બધા સાથે મળી અને એક મોટો એવો પ્લેટફોર્મ તૈયાર કરેલું છે, જેની અંદર સારી એવી ગવર્મેન્ટ ટ્રેનિંગ લીધેલા સ્નાતક અમારા બહોળો સ્ટાફ અત્યારે હાજરમાં છે. આ બધાનો પણ હું હાર્દિક દિલથી એક આભાર માનું છું કે ભાઈ અત્યારે અમારી જે કાંઈ પ્રગતિ છે એ આ સર્વેને હું અર્પણ કરું છું. જેમને આજે દિવસ રાત જોયા વગર, કોઈ વાર તહેવાર, ફેમિલીનું કોઈ પણ એવું જોયા વગર મારો સાથ સહકાર અને લેબોરેટરીનો સાથ સહકાર આપેલો છે, એવા બધાને હું આભાર માનું છું. આ સ્ટેજ ઉપરથી લેબોરેટરીની વાત કરું તો 1995માં જેમ મેડમે કીધું એમ અમે નાના પાયેથી પપ્પાએ સ્ટાર્ટઅપ કરેલું હતું. પહેલાં તો કૃષ્ણ ઓઇલમિલ આપણે જુનાગઢ શિરીષભાઈ સાપરિયાની પ્રિમાઇસિસમાં લેબોરેટરી આપણે ચાલુ કરી હતી, ખૂબ નાના ભાઈ. ત્યારબાદ જુનાગઢમાં જ ભાવિનભાઈ છતરાડાનો ખીમજી જમનાદાસ એમની અંદર આપણે ટ્રાન્સફર થયા. ત્યારબાદ હાલની જે જુનાગઢની અંદર પ્રિમાઇસિસ છે એમની અંદર પપ્પાએ બહુ નાના પાયે 120 સ્ક્વેર ફૂટમાં નાની એવી લેબ ચાલુ કરી અને સમયની સાથે સાથે અથાગ મહેનત અને આપ સૌના સાથ સહકાર થઈ આજે એ લેબોરેટરીને અમે કોર્પોરેટ લેબ બનાવી અને 1700 સ્ક્વેર ફૂટમાં પરિવર્તન કર્યું. ત્યારબાદ રાજકોટની પણ લેબોરેટરી આજે 1200 થી 1300 સ્ક્વેર ફૂટમાં એક આધુનિક લેબ અમે બનાવી, જેમની અંદર ઘણા બધા ટેસ્ટ, ઘણા બધા અવનવા ઇન્સ્ટ્રુમેન્ટ અને ઘણા બધા સર્ટિફિકેટ, જેમ કે ગવર્મેન્ટ એપ્રુવલ એક માર્ક છે, સારી એવી સ્ટાન્ડર્ડ કંપનીનો ISO 9001 છે, આ બધું અમે સર્ટિફિકેશન ડેવલપમેન્ટ કર્યું. અને તમને જણાવતા એક આનંદ થાય છે કે આવતા નજીકના ભવિષ્યમાં એટલે 2024ની અંદર અમે એક NABL કરીને જે ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેશન જે લેબોરેટરીનું કહેવાય એનું એક્રિડેશન પણ અમે ટૂંક સમયમાં 2024 આસપાસમાં લેવા જઈ રહ્યા છીએ, તેની પણ અમારા બધા મહેનત સારી એવી કરે છે. 1995 થી આજ સુધીની અમારી આ સફરના આપ સર્વે વડીલો મિત્રોને એક જ વસ્તુમાં હું અત્યારે કહેવા માગું છું કે ભાઈ અમારી સમકક્ષની જે લેબોરેટરી છે, જેમ કે જીઓકેમ તમે બધાએ નામ સાંભળ્યું છે બહુ સારી રીતે, SGS જે લેબોરેટરી છે એમનું પણ નામ સાંભળેલું છે, આ બધાના જે રિઝલ્ટ આવે છે એમની સાથે અમારી સમકક્ષ તમે એક કમ્પેરિઝન કરો. અત્યારે મેજોરિટી બધી ઓઇલમિલ આપણા અમારા વડાઈઓ બધા એ રીતના થોડાક અમારી કમ્પેરિઝન કરે છે નાની લેબ સાથે, એનો હું થોડુંક વિનંતી કરું છું કે ભાઈ એ જે કમ્પેરિઝન છે, જેમની પાસે કોઈ એવો વેલ સેટ સ્ટાફ નથી કે કોઈ એવી આધુનિક મશીનરી નથી કે સમય સાથે પ્રગતિ નથી કરી શકેલા, એવી નાની લેબ સાથે કમ્પેરિઝન ના કરો તો એવી એક વિનંતી કરું છું. ત્યારબાદ અધૂરામાં પૂરું આપ લોકોને એક રિક્વેસ્ટ કરું છું કે ભાઈ અત્યારે જે GC ના રિપોર્ટ આપણે હમણાં જ આવ્યો ત્યારે વાત થઈ હતી કે ભાઈ ઓલિક અને નોન ઓલિક આપણે ગ્રાઉન્ડનટની અંદર આ એક નવી કન્ડિશન આવી છે, એમની અંદર પણ અમે સારી એવી પ્રગતિ અને સારા એવા માપદંડથી અમે ચાલીએ છીએ. મારી સાથે જૂનાગઢની NRCG જે આપ બધા જાણતા જ હશો કદાચ, ગવર્મેન્ટનું એક સિંગદાણાનું સંશોધન કેન્દ્ર છે જૂનાગઢમાં, એ ઉપરાંત હૈદરાબાદની અંદર ઇન્ટરનેશનલ લેવલનું એક ગ્રાઉન્ડનટ રિસર્ચ સેન્ટર છે, એમની સાથે આરકે લેબોરેટરી જોડાયેલી છે આજે 10-12 વર્ષથી, એમના કામ આપણે પણ કરીએ છીએ લેબોરેટરીની અંદર. એટલે આવી બધી જે નવી નવી ટેસ્ટ અને ટેકનિક આ બધા જે એગ્રીકલ્ચર યુનિટ જે ગવર્મેન્ટના છે ત્યાંથી અમને પણ મળતું રહીએ છે અને અમારા થકી અમે તમને થોડું દેવા માગીએ છીએ. અત્યારે જે નવી કન્ડિશન બ્રાન્ડની અંદર આવેલી છે GC માં,
એમાં કોઈને કાંઈ એવો પ્રશ્ન ઉદભવ્યો હોય કે ભાઈ સમજાતો ના હોય કે કોઈ પણ એવા પ્રશ્નો હોય તો અત્યારે આપ જણાવી શકો છો મને, તો એનો એક સોલ્યુશન આપણે કાઢી શકીએ એમ છીએ. કે અમુકને એ વસ્તુની ખ્યાલ નથી કે ભાઈ ઓલિક એસિડ શું છે, કે જીસી ઉપર જે ટેસ્ટ થાય છે એનું શું, આનું મિનિંગ શું છે, કે જે 50 ઓલિકની કન્ડિશન બધાએ કરેલી છે આજે બ્રાન્ડની અંદર, તો એ શેના હિસાબે કરેલી છે, શા માટે કરેલી છે, કોઈને એવો પ્રશ્ન હોય તો મને આજે જણાવી શકે છે. આ ઉપરાંત કોઈ બીજા એવા તમારા કોઈ પ્રશ્ન હોય લેબોરેટરીને રિલેટેડ તો એ પણ મને આપ લોકો જણાવી શકો છો. અત્યારે અત્યારે આપણા પરિવારે કાંઈ આ ભેગું થયું છે તો આનું કોઈ ડિસ્કશન કરવું હોય તો મને કોઈ એમાં વાંધો નથી, અને કંઈ પણ મારા તરફથી તમને એવું કાંઈ ગાઈડલાઇન જોતી હોય તો હું દેવા તૈયાર છું. લેબોરેટરી લઈને બેઠા છે, વેલ સેટ સ્ટાફ છે મારી પાસે, પણ ક્યારેક એવી ભૂલ રહી જતી હોય છે અમારાથી પણ, તો એ લોકો અમને ગાઈડલાઇન આપે છે, ક્યારે અમારી ભૂલ હોય તો એ સુધારવાનું કહે છે કે ભાઈ એફએફએની અંદર આજે તમારો વેરિએશન આવ્યું છે કે કોઈ પણ એક્સ વાય ઝેડ. અને બીજા નંબરમાં કહેવા જાઓ તો ઇન્ટર લેબોરેટરી ટેસ્ટિંગ આઈએલટી જે પ્રોગ્રામ કહેવાય છે અમારી લેબોરેટરીમાં, એ અમે અવારનવાર બહારની જે લેબોરેટરી છે જેમ કે એસજીએસ, જીઓટેમ, ઇન્ટ્રાટેક, જે સ્ટાન્ડર્ડ લેબોરેટરી આપણે કહીએ છીએ ઇન્ટરનેશનલ લેવલની, એની સાથે અમે આઈએલટી ટેસ્ટ કરતા જ રહેતા હોય છે, જે ધનસુખભાઈને સારી રીતે ખબર હશે કેમ કે એ આ માર્કેટની અંદર જોડાયેલા છે એટલા માટે. અને ઘણી વખત અમારે ચર્ચા પણ થાય છે ધનસુખભાઈ અને હર્ષદભાઈ હારે કે ભાઈ આ રીતના અમે ટેસ્ટિંગ કરાવીએ છીએ, એના રિપોર્ટ અમે શેરિંગ કરતા હોઈએ છીએ. આ સિવાય કંઈ પણ જો તેલની ટકાવારી જે આપણે કપચીની અંદર કે કોઈ મગફળીની અંદર કે કંઈ પણ તમારે પ્રશ્ન હોય તો અમને જણાવી શકો છો, કે આજે મારી કંઈ ભૂલ રહી જતી હોય તો એનું પણ આપણે એક સોલ્યુશન લઈ આવી શકીએ એમ છીએ. બીજા નંબરમાં જોવા જઈએ તો આરકે લેબોરેટરી એક કન્સલ્ટન્સી પ્રોવાઈડ કરે છે એફએસએસઆઈની. આ ઉપરાંત એક માર્ક છે જે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે બધું ચાલતું હોય છે, આની અંદર એફએસએસઆઈ લાયસન્સ છે, તો એની અંદર જે નવા નવા મોડિફિકેશન ને જે નવા નવા ગવર્મેન્ટના ફેરફાર આવતા હોય છે દર વર્ષે, એ પણ આપણે બહુ સારી રીતના બધું સર્ટિફિકેશનનું કામ કરીએ છીએ, તો એમાં પણ કોઈને એવી ગાઈડલાઇન જોતી હોય તો એ પણ જણાવી શકો છો આપ. સધુરામાં પૂરું કંઈ વિશેષ કોઈ તકલીફ હોય તેવા મુદ્દાઓ કંઈ રજૂ કરવા હોય તો આપ જણાવી શકો છો. સધુરામાં આપ સર્વે વડીલોનો ખૂબ ખૂબ આભાર અને પ્રણામ. બે મિનિટ મને જે બોલવાનો મોકો આપ્યો છે એમાં કિશોરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે આ વર્ષે મને એક સ્પોન્સરશિપ માટે એક ચોઈસ કરેલી છે મારી આરકે લેબોરેટરીની, એના માટે પણ કિશોરભાઈનો આભાર માનું છું અને આપ સર્વનો પણ આભાર માનું છું. કોઈને કાંઈ પણ એવી તકલીફ હોય તો રૂબરૂમાં ગમે ત્યારે મીટિંગ પૂરા થાય પછી નંબર તો લગભગ બધા પાસે હશે, ફોનમાં પણ એવી કંઈ પણ માહિતી જોતી હોય તો તમે ત્યારે અમે તત્પર છીએ આપની સેવા માટે. થેન્ક યુ. સૌથી પહેલા તો અમુક મહેમાનો, અમુક આપણા વરિષ્ઠ સભ્યો રતિભાઈ મારડિયા, વિનોદભાઈ એસકે સોલવંતી, મહેશભાઈ તન્ના અને કલ્પેશભાઈ કજેરા, આપને વિનંતી છે કે આપ સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. ના મેડમ, સરકારી કામના હિસાબે અહીં આવી શક્યત નથી, એટલા માટે એમને દિલગીરી પાઠવેલ છે. હવે હું વિનંતી કરીશ માધવભાઈ જસાપરાને. માધવભાઈ જસાપરા જે આજનો આ સરસ મજાનું આયોજન કરેલું છે જેમાં એમનો પૂરેપૂરો સહયોગ છે, અને છેલ્લા 70 વર્ષથી ગુજરાતી ભાષાનું પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ ગુજરાતી ટીવી.com ના ફાઉન્ડર,
કે જેઓ આપણને ઇન્ડસ્ટ્રીના વિકાસ અને આપણી વેચાણ શક્તિ વધે અને એ પણ ઓછા ખર્ચામાં એ વિશે આપણને માર્ગદર્શન આપશે. તો વિનંતી કરીશ માધવભાઈ જસકરાને સર, ખૂબ ખૂબ તાલીઓથી એમનું સ્વાગત કરીએ. ગુડ મોર્નિંગ. સવારે રવિવારે આપ બધા આવ્યા, સૌથી પહેલા થેન્ક યુ. સોમા માટે તો બધા આવ્યા છો. થોડુંક આપણે બિઝનેસ ગ્રોથ માટે વાત કરીએ, બધાને ઇન્ટરેસ્ટ હોય. કોઈક તો કયો હા રસ છે, 5-10%, 20% ગ્રોથ કરવો છે, કઈક કરીએ આવતા વર્ષ માટે. 2024 નું વર્ષ આપ બધા માટે બહુ સારું જાય એનું વેરી ઇન એડવાન્સ બધાને બેસ્ટ વિશિસ. બેઝિકલી મેડમ જે વસ્તુ બોલ્યા, અને જે છેલ્લા મારું 17 વર્ષથી ડિજિટલ ક્ષેત્રે, એટલે કે તમે જે બી વસ્તુ અત્યારે જોવો છો એ બધું ડિજિટલ થતું જાય છે. ઓટોમાઇઝેશન વર્ડ બહુ વાપરવામાં આવે છે. ઓટોમાઇઝેશન એટલે આપણી સુધી ભાષા, આપણી સરળ ગુજરાતી ભાષામાં કહે ને તો ભણેલ ને બદલે ગણેલની વાતો છે. વોટ્સઅપની અંદર ઓટોમેટિક મેસેજ હોય જાય, ઈમેલને તમે સેટઅપ કરી શકો કે પહેલું મેઇલ, બીજો મેઇલ, ત્રીજો મેઇલ. તમારી વેબસાઇટ નથી તો વેબસાઇટ એક ઓટોમાઇઝેશનના ફોર્મમાં ચાલે. તમારું પ્રોડક્ટનું લેબલિંગ છે કે પ્રોડક્ટના ડિઝાઇન્સ છે, તો એટલા બધા ચેન્જીસ આવી ગયા છે છેલ્લા 5 વર્ષમાં. તો હું એમ કહી શકું કે ઇન્ડસ્ટ્રી આખી ચેન્જ થઈ ગઈ છે. આપણા પર્ટિક્યુલરલી ડિરેક્ટરીના કામમાં અમે લોકો ઈશ્વરભાઈની પરમિશનથી અમારે આખી ડિરેક્ટરી તમારા લોકો બધાની બનાવી. એમાં અમને ઘણું બધું એવું જાણવા માંડ્યું કે ખરેખર આપણી ઇન્ડસ્ટ્રીને હવે ટેકનોલોજીનો યુઝ કરવાની બહુ જરૂર છે. હું એમ નથી કહેતો તમે નથી કરતા, તમે જે કરો છો એ તમારા યુઝ પૂરતો જ કરો છો. અને આજે હું જોઉં છું કે ઘણા યંગસ્ટર છે તો ઇન્ડસ્ટ્રીને ખરેખર એવો ટાઈમ આવ્યો છે તમારે કે જેના ઉપયોગથી તમારો ગ્રોથ ખરેખર 20% તમે વધારી શકો. અત્યારે ખાલી હું જનરલ પૂછું કે કેટલા લોકોનું પોતાનું વેબસાઇટ છે, ખાલી મને હાથ કરશો તો મને આઈડિયા આવી જશે. વેબસાઇટ હોય, તમારા બિઝનેસની વેબસાઇટ હોય એવા કેટલા લોકો? બહુ જ ઓછા. અમે જોયેલું છે, અમારી પાસે તમારો ડેટા છે, ડિરેક્ટરી બનાવી એટલે અમને ખ્યાલ છે. વેબસાઇટ છે ને એ સાહેબ એવી વસ્તુ છે કે તમે ઘરે સુતા છો ને તો એ દુકાન ચાલુ હશે. તમારું આઈડી કાર્ડ છે જેનાથી તમારી દુકાન કે તમારા ધંધાની બધી માહિતી 24/7 તમે દેખાડી શકો. તમને જે કીટ આપી છે એની અંદર એ બ્રોશર બી પડેલું છે કે વેબસાઇટનો ઉપયોગ શું કામ જરૂરી છે. વેબસાઇટ નથી તો તમે ગૂગલ ઉપર છો કે નહીં, બીજો ક્વેશ્ચન. કેમ કે ગૂગલ ઉપર તમે નથી તો તમે દુનિયામાં નથી એવું ગૂગલ પ્રસ્થાપિત કરી દીધું છે. તમારે અત્યારે અહીંથી આ જગ્યા ઉપર આવ્યો હશે ને તો તમારે મેપ કરવો પડ્યો હશે. તો તમને તમારી ફેક્ટરી ગૂગલ ઉપર છે કે નહીં, જો નથી તો એ કરવું જોઈએ. હું જેટલી બી વસ્તુ બોલું ને એ બધી વસ્તુ અમે કરીએ છીએ. હું માર્કેટિંગ નથી કરતો પણ અમે તમને ક્યાં યુઝફુલ થઈ શકે ને એના માટેની આ વાત છે. અને આ જ વસ્તુ કરવાથી આપણે આપણો ગ્રોથ 20% કેમ વધારશું એન્ડ ઓફ ધ ટોક સમજે જશે. તો આ 2 વસ્તુ થઈ. ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેટલી બી અમે કંપનીમાં ગયા, મિલર્સ પાસે ગયા, ટ્રેડર્સ પાસે ગયા, તો 2 કે 3 વસ્તુ બહુ ધ્યાનમાં આવી કે ડિઝાઇનિંગ છે ને આપણું બધાનું આમ બહુ મોનોટોનસ છે. ખાલી 5-7 કંપની છે કે જે ડિઝાઇન ઉપર ધ્યાન આપે છે. તો એક બધાને રિક્વેસ્ટ છે કે તમે ડિઝાઇનિંગ સાઇડ થોડો ઇન્ટરેસ્ટ વધારો. જો દીખતા હે વો બિકતા હે, સી અમારા વાળ છે બધામાં વચ્ચે ઉપર એસ નો એકલો દેખાય છે. સો ડિઝાઇનિંગ એવર પાર્ટ છે, ડિઝાઇનિંગ એવર પાર્ટ છે કે તમે કઈ અલગ ડિઝાઇન કરશો તો તમારો બિઝનેસ ક્યાંક અલગ રીતે દેખાશે. બીજું હોર્ડિંગ મેં ઘણા લોકોના જોયા, ઘણા લોકોનું બીજી રીતનું બ્રાન્ડિંગ જોયું, તો એના અલ્ટરનેટ ઘણા ઓપ્શન છે. માણસો પેપર એડ કરે છે, માણસો હોર્ડિંગ કરે છે, રેડિયો કરે છે. હું અગેન્સ્ટ નથી કોઈ વસ્તુની, પણ ઈ જે બજેટ તમે વાપરો, સે ફોર એક્ઝામ્પલ આપણે હોર્ડિંગની કમ્પેરિઝન કરીએ યા પેપર એડની કરીએ, 10,000 થી લઈ અને 1,00,000 સુધીનું બજેટ હોય, હવે તમે ઈ જ વસ્તુ કરો તો એમાંથી તમે બનાવેલા તેલની ટેસ્ટ મારી ઘરે નહીં આવે, ખાલી નામ આવશે. સો નામ એવી નથી વસ્તુ કે જે રિકોલ વેલ્યુ થાય આપણી. સો અગેન એના માટે થોડુંક તમે પ્લાનિંગ માટે ઈ ફિલ્ડના લોકોનું કન્સલ્ટ કરો કે ભાઈ મારે વાપરવા 10,000, મારે હોર્ડિંગ નથી કરવું, મને તો એની બદલે 5 ઓપ્શન છે. સો કદાચ એવું બને કે તમે
જે તમે 10,000 નો ખર્ચો કરો છો, એ 10,000 માં તમારો રિટર્ન ખાલી બ્રાન્ડ કરતા બિઝનેસ જનરેટ કરે. આ કે 4 પોઈન્ટ. ફાઇનલ પોઈન્ટ, વેબસાઇટ જે મેં કીધું એ નથી, તમારું ગૂગલ ઉપર નથી, તમારું ડિઝાઇનિંગ આ નથી, એટલે એવું નહીં માનતા કે તમે નથી કરી શકો. આજના ટાઈમમાં બધી વસ્તુ બહુ ઇઝીલી પોસિબલ છે, ખાલી તમારે નક્કી કરવાનું છે કે મારે કરવાનું છે, બસ. બાકી બધું બધી જગ્યાએ બધા ગામમાં લોકો અવેલેબલ છે. અને હવે તો એવું થઈ ગયું છે કે ફ્રીલાન્સ લોકો એટલા મળી જાય કે તમારે બધું ઓનલાઈન છે, તમારી ઓફિસ આવવાની જરૂર નથી. ઝૂમ કોલ કરી લો, વોટ્સઅપ કોલ કરી લો, સમજાવી દો, મને આટલું આટલું જોઈએ, બધી વસ્તુ પૂરી થઈ જશે. છેલ્લો પોઈન્ટ એવો છે કે 20% ગ્રોથ કેમ કરશો આ વર્ષમાં, મારે કરવો છે, મારી હવે સિઝન આવે છે, મારો ગ્રોથ કેમ કરવો. ગ્રોથની બહુ સિમ્પલ ફોર્મ્યુલા તમારા લોકો માટે મને એવી લાગે છે કે તમારું જે બી તમારો ટાર્ગેટ હોય, જે બી પ્રોડક્શનનો ગણો યા સેલિંગનો ગણો, એ ટાર્ગેટના તમે 7% તમે પ્લાન કરી લો કે આ 7% મારું બજેટ, હું યુઝ ખાલી 4% જ કરીશ. અને એ 4%માં આ જે 4 મેં મુદ્દા કીધા એની ઉપર તમે એક્ઝિક્યુશન કરો. હું ગેરંટી આપીને કહું સાહેબ, તમારું 4%ની અંદર 20% ગ્રોથ કરવા માટે અમે બંધાયેલા છે. અમે એટલે હું એટલા માટે કહું છું કે અમારી ટીમ છે આખી ગુજરાતી ટીવી મેઇન કંપની છે, એની અંદરમાં 3 સબ કન્ટ્રી છે, કંપની છે. એક છે સ્માર્ટ ઇનસાઇડ મીડિયા, જે પ્યોરલી ડિજિટલ વર્ક જોવે છે, વેબસાઇટ, ગૂગલ, તમારું પ્રમોશન, સોશિયલ મીડિયા. એક છે ડિઝાઇન સ્ટુડિયો, એ પ્યોરલી ડિઝાઇનિંગનું જ કામ કરે છે, એટલે લેબલથી લઈ, લોગોથી લઈ, પ્રિન્ટિંગથી લઈ, ડિઝાઇનથી લઈ. સો એક જ કંપની તમને આ વસ્તુ કરે છે. અને આ 4%ની અંદર કમિટેડ હું બોલું છું, શપથ લઈને કહું, 4%માં તમારો 20% ગ્રોથ ન થતો તો અમે 4% તમારે નહીં લઈએ, જે તમને કોઈ આવું કમિટમેન્ટ નહીં આવે. કેમ કે તમારી ઇન્ડસ્ટ્રી સાથે આમ દિલથી કામ કર્યું. અમે અમારી ટીમને જયદીપ નથી આવ્યો કેમ કે એને થોડા મધરના ઇસ્યુ છે હેલ્થના, નતા જયદીપ અમારા બધા લોકોને મળ્યો છે 1-to-1. અમુક લોકો પાસે મને મળવાનો ચાન્સ મળ્યો છે, પણ ખરેખર વિચારો આપણે સાથે મળીને આ વસ્તુ કરી શકીએ એમ છે. આ ટોપિક ઉપર હું બોલું એના કરતા તમારા કઈ પેઇન પોઈન્ટ હોય, તમને કઈ એવું લાગતું હોય કે ભાઈ આ વસ્તુ માટેનો મને ક્વેરી છે, અથવા તો આ છે મારી વેબસાઇટ છે પણ એની ઉપરથી ધંધો નથી આવતો, તો મારી સાથે ડિસ્કસ કરો. આપણી પાસે હું વધીને 5 મિનિટ લઈશ, પણ તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ આ જ પ્લેટફોર્મ પર. અત્યારે છે કોઈને બી પ્રોબ્લેમ હોય. આવું ન કરો સાહેબ, તમારા માટે તમારા બિઝનેસ માટે પ્રોબ્લેમ ન હોય તો જનરેટ કરો, મગજ મારેલા વિચાર પૂછી લેવા. જાહેરમાં પૂછો ને હું જાહેરમાં જવાબ દઈશ અને એના માટે બંધાઈ જઈશ. નો પ્રોબ્લેમ. છતાં બી મારું બ્રોશર અંદર તમારી કીટમાં છે, પ્લસ ડિરેક્ટરીની અંદર બી બધી ઇન્ફોર્મેશન છે. ક્યારે બી કોઈ બી કામ હોય તો આપ કોન્ટેક્ટ કરી શકો છો. ગુજરાતી ટીવી વિશે કહું તો ગુજરાતી ટીવી છેલ્લા 17 વર્ષથી એક જ કામ કરે છે કે ગુજરાતી બધો કન્ટેન્ટ, લાઈક તમે ગુજરાતી મૂવી લઈ લો, નાટક લઈ લો, વેબ સિરીઝ લઈ લો, આપણે કોઈ બી જાતના ન્યૂઝ કે એની અંદર નથી. જે બી કન્ટેન્ટ છે એવો કન્ટેન્ટ છે કે એની તમે જનરેશન ટુ જનરેશન, એટલે આપણી પેઢી દર પેઢી જોઈ શકે, ઘરમાં બેસીને જોઈ શકો એ ટાઈપનો કન્ટેન્ટ છે. તમે એમ બોલો કે ભાઈ મને ડોંગરેજી મહારાજની કથા સાંભળવી છે, તો આપણે એક જ એવું પ્લેટફોર્મ છે કે એની પાસે 80 ભાગમાં એ આખી કથા પડી છે. તમે કદાચ યુટ્યુબ ઉપર આ મળી જશે, હું એવું નથી કે ઘણી વસ્તુ યુટ્યુબ પર નહીં મળે, મળી જશે, પણ તમે યુટ્યુબનો એક વિડીયો જોતા હશો ને પછી ટ્રેઇલમાં, એટલે કે વિડીયો પૂરો થયા પછી બીજા તમને ઓફ ટ્રેક કરી રાખશે ઓર જુદા જુદા જગ્યાએ તમને લઈ જશે. આપણા કેસમાં તમે કદાચ તમારી ઇન્ડસ્ટ્રીનું કંઈ નોલેજ માટેના વિડીયો જોતા હશો તો એ જ વિડીયો તમે જોતા હશો. સો ગુજરાતી ટીવી .com છે, એ જોજો. ક્યાંય બી અમારી જરૂરત પડે ટેકનોલોજી રિલેટેડ ઓર અપગ્રેડેશન રિલેટેડ યા ઓટોમેશન સેટઅપ કરવામાં, તો ડુ લેટ મી નો. થેન્ક યુ વેરી મચ. આપને વિનંતી છે કે આપ પ્લીઝ સ્ટેજ ઉપર પધારશો. મહેશભાઈ તન્ના જીત્રા, ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ. મંચસ્થ બિરાજમાન સૌરાષ્ટ્ર ઓઇલમિલ એસોસિએશનના પ્રમુખ શ્રી કિશોરભાઈ બિરડિયા સાહેબ, એસોસિએશનના કમિટી સભ્યશ્રીઓ,
તથા સૌરાષ્ટ્રભરમાંથી પધારેલા ઓઇલ મિલર્સ અને વેપારી મિત્રો, સૌરાષ્ટ્ર સિંધાણા એસોસિએશન વતી સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આમંત્રણ આપી અને 5 મિનિટ જે બોલવાની તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. સૌરાષ્ટ્ર સિંધાણા એસોસિએશનની મિટિંગ સાધારણ સભા અમે 8/10/2023 પૂરી કરી ત્યારે ઓઇલ મિલ અને સિંધાણા બેના લગતા જે પ્રશ્નો હતા એનું એક અમે એવું બનાવ્યું છે, કપચી બાબતની જે વાત હતી એ રજૂઆત કરવા માટે હું જઈ રહ્યો છું તમને કે કપચી જે અમે વેચીએ છીએ અને તમે લેનાર છો, વેચનારી છે, અહીંયા લેનારી છે, બે છે, એટલે એની અંદર સેમ્પલની જે સિસ્ટમ હતી એ જો થોડી અવ્યવસ્થિત થઈ ગઈ હતી અને વ્યવસ્થિત કરવા માટે થઈને અમે કિશોરભાઈને વિનંતી કરી, એટલે કિશોરભાઈએ એવું કીધું કે તમે 29 તારીખની સાધારણ સભામાં તમે વધારી અને રજૂઆત કરજો, એટલે ઓઇલ મિલો સિંગદાણા અને બ્રોકર એસોસિએશન ત્રણેય મળી અને આપણે ઘટતું કરશું. એ કે એટલે એ બધાને ખૂબ ખૂબ આભાર એનો, આ અમારી રજૂઆત સાંભળી અને જે ઘટતું કરવા બાબત એને જે કીધું એ બદલે ખૂબ ખૂબ આભાર. એની અંદર અમે એવું નક્કી કર્યું છે કે 20 ગુણી 1 ગુણી સેમ્પલ લેવું અને 125 ગ્રામ સેમ્પલ, બરાબર ને, 125 ગ્રામ સેમ્પલ 1 ગુણીમાંથી લેવું અને અત્યારે જે ઘટિયા છે એ 20% અંદરથી ડેમેજ જોવે છે, એ 50% માલમાંથી ડેમેજ જોવું છે, 50% સેમ્પલમાંથી ડેમેજ જોવું એવું અમે નક્કી કર્યું હતું. અને ત્યાં કેશોદના ઓઇલ મિલો વાળા હતા એને પણ પૂછ્યું હતું કે ના સિસ્ટમ પહેલા હતી જ, કે પહેલા તો વર્ષો પહેલા તો 100% સેમ્પલ જોવાતું હતું, પછી ઘટ્યા 50%, અત્યારે 20% અંદરથી ડેમેજ જોવે છે. તો એની અંદર વેચનારને જ ફાયદો થાય છે એવું નથી કે લેનારને જ ફાયદો થાય છે એવું નથી, બેયને નુકસાની બેયને નફો ગમે ત્યારે થઈ જાય છે, ડેમેજ ક્યારેક ઓછું પણ આવે છે 20%, ક્યારેક વધારે પણ આવે છે. એટલે વેપાર સરળતા અને સારો વેપાર થાય એ માટે થઈને આ કન્ડિશન કેટલી કિશોરભાઈ, એટલે એના માટે અમારી રિક્વેસ્ટ તમને એવી છે કે ઓઇલ મિલમાં તમે એવું જાહેર કરો કે ભાઈ જે 50% પેલા તો 100% ડેમેજ જોતા હતા એ 50% બધાનું ડેમેજ જોવાય એવી રીતે અમારી રજૂઆત છે, તો એ માટે ઘટતું કરો એવી અમારી વિનંતી છે. એટલે એસોસિએશન દલાલ એસોસિએશનના પ્રમુખ એ વધારેલા છે, એ સભ્યો વધારેલા છે, અમારા સભ્યો વધારેલા છે અને તમે છો અહીંયા, એટલે બધા ભેગા થઈ અને જે ઘટતું થતું હોય એવું કરવા વિનંતી છે. આપનો ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. હવે હું વિનંતી કરીશ અશોકભાઈ વાછાણીને કે ગત વર્ષનું સંસ્થાની આવક જાવકનું સર્વે આપણી સમક્ષ રજૂ કરે. અશોકભાઈ વાછાણી, વર્ષ 2022-23 ના આવક જાવકના આધાર આવક થી રજૂઆત કરું છું. બેંક વ્યાજ 99,961, લેબોરેટરીની આવક 9,10,960, લવાજમ 1,36,500, સભ્ય ફી 8,500 અને અન્ય આવક એમાં આવી ગયેલી છે. વેચાણ લેબોરેટરીમાંથી કોઈ પણ વસ્તુનું વેચાણ તે 30,000 રૂપિયા છે. 1,40,000 આજીવન સભ્યની ફીનું આવક છે. ટોટલ 13,25,921. એમની સામે 10,08,051 રૂપિયાનો પગાર, કેમિકલ અને પ્રોટીનના ખર્ચ છે. 2,17,000 ઇલેક્ટ્રિક એક્સપેન્સ છે અને 51,900 પરચુરણ ખર્ચ છે. તે ખર્ચ 12,77,210 છે. તે બાદ કરતા 48,711 રૂપિયા નફો વધે છે. અત્યારની 31/3/2023 સુધીની બેંક બેલેન્સ SBIના ખાતામાં 1,03,278 અને નવાનગર કોઓપરેટિવ બેંકના ખાતામાં 2,12,988 અને આપણી FD SBI બેંકમાં છે તે છે 17,21,766. આભાર. આપનો ખૂબ ખૂબ આભાર સર્વે રજૂ કરવા માટે. હવે હું વિનંતી કરીશ પોપતભાઈ મેતાલિયાને કે આજની આ 72મી સાધારણ સભાને અનુલક્ષીને અનુમોદન કરે. પોપતભાઈ મેતાલિયા તાલિયાના ગરગડાથી સ્વાગત કરીએ.
સોવાના આમંત્રણ ને માન આપી અને સિંગદાણા ને ઓઇલ મિલ ને વેપારીઓ તથા કમિશન એજન્ટો સર્વ વધારે સર્વ આભાર અને સ્ટેજ માટે બેઠેલા મહાનુભવો શ્રી કિશોરભાઈ ખેમજીભાઈ ગુપ્તાભાઈ તથા અમારા સર્વ મિત્રો અને બાકીની વાત લાંબી તો એ કરશે. મારે તો ખાલી તમને એટલું જ કહેવાનું છે કે સમય આપણે વેપારીઓને એટલો બધો હરીફાઈમાં આવી ગયો છે. ગામડામાં નાની નાની ઓઇલ મિલો થઈ ગઈ છે જેને આપણે ગાડી કહી છીએ. એટલે તમારે મિલો વાળાએ હું કરવું હું વિચારવું કેમ તેલ વેચવું અને કેવી બ્રાન્ડ હાંકવી એની હરીફાઈમાં કેમ ઉભા રહ્યો એનું ખાસ ધ્યાન રાખો. નહીંતર દરરોજ આપણી જાહેરાત આવે છે કે મિલો વેચવાની છે. એવી જ પરિસ્થિતિ અમારી જીનો વાળાની થઈ છે. એવી જ પરિસ્થિતિ હવે અમારી સ્પિનિંગ વાળાની પણ થઈ જવાની છે. એટલે દિવસે દિવસે કોઈ પણ ધંધામાં હરીફાઈ વધી ગઈ છે. એટલે દરેક વેપારીઓએ સમજે વિચારીને વેપાર કરવો. કોઈ એમ છે કે આ બજારમાં તેજી થઈ જાય એટલે ભરી લ્યો, એમ જો ભરી લેવો તો પછી આપણે ક્યારેક પસ્તાવાનું થાય ક્યારેક ફાયદો થાય. એટલે મારું ખાસ વેપારીઓને વિનંતી છે કે આપણે જે વેપાર કરવો એ સમજી વિચારીને કરવો. હવે બીજી વાત એ કરવાની છે, સોમાની ચૂંટણી આ વખતે આવી રહી છે એમાં આપણે ગાઈડ ટ્રમમાં કિશોરભાઈને પ્રમુખ બનાવ્યા હતા. અત્યારે એ ગોળ ગોળ આમ કાં ધલાવી ના પડે છે હવે મારે લેવું નથી. પણ કિશોરભાઈની કામગીરી સારી છે. વર્ષો જૂનો આપણા ત્યાં જમીન છે, આપણી સોમાની ઓફિસ છે, એમાં પગી જૂનામાં જૂનો હતો. ઘણાય આપણા સોમાના પ્રમુખ થયા એ પગી માથાભારે થઈ ગયા તો કાઢી નહોતા આવી ગયા, એ કિશોરભાઈ કાઢ્યા છે. બીજા આપણી માથે એટલા બધા કેસ હતા, એમાં ખુદ મારી માથે હતા, મને 1 કરોડ ની નોટિસ આવી લીધી, એવા કેસ બધા કિશોરભાઈ પતાવી દીધા છે. અત્યારે બધું વ્યવસ્થિત તંત્ર રેડી રાખ્યું છે કિશોરભાઈએ, તો એ કિશોરભાઈને હું અભિનંદન આપું છું. અને હવે સોમાના પ્રમુખ કોણ બને એ જોવાનું છે. અને ઉકાભાઈ પ્રમુખ હતા તે એની કામગીરી પણ ઘણી સારી હતી. આપણે તમને બધાને ખબર છે કે પુરવઠાનો ધારો એટલો બધો કડક હતો અને આપણે એક અવાજે બધા ભેળા થઈ જતા અને પુરવઠા બધા નામ બહારથી દાખલ થાય એટલે આપણે બધા ઊભા થઈ અને રામ રામ કરતા હતા. અત્યારે એવો સમય નથી અને મિલો વાળાને બોલાવવાની ઈચ્છા હોય તો આવે, નહીં કાંઈ નહીં. અને અમારે અમરેલીમાં તમે જોયું છે કે એક અધિકારી બહારથી કે કોણ એવું ગાંધીનગર થઈ આવ્યા એટલે દરવાજા ફટોફટ બંધ કરી ભાગી જાય. આવો સમય હતો, એ ઉકાભાઈ ઘણી મહેનત કરીને કાઢ્યો છે એટલે ઉકાભાઈ ને અભિનંદન. અને હવે કોઈ જવાન પ્રમુખ કોઈ બીજો આવે અને સારી કામગીરી કરે એવી મારી વિનંતી છે. એમાંથી તમે કોઈ જુવાનીઓ તૈયાર થાવ તો પણ અમને વાંધો નથી. બસ અસ્તુ, આપનો ખૂબ ખૂબ આભાર ભૂપતભાઈ. અને કહે છે કે ઘરડા ગાડા વાળે અને ઘરમાં હંમેશા કોઈ એક વૃદ્ધની જરૂર હંમેશા હોય છે, કારણ કે એમની સમજણ શક્તિ આપણા જેવા નવયુવાનોને કામમાં આવે છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. અને આવા જ બીજા આપણા વરિષ્ઠ સભ્યો જેમાંના એક છે ખેમજીભાઈ ગોજિયા, એમને પણ વિનંતી કરીશ કે આપના વિચારો આપણી સાથે વ્યક્ત કરે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની બહુચેનની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે આપણા સોમાના પ્રમુખ શ્રી કિશોરભાઈ, કારોબારી મેમ્બર અને સિંધાણાના પ્રમુખ શ્રી, ઓઇલ મિલો ભાઈઓ, કમિશન એજન્ટો, વેપારીઓ સૌને હું સમાપતિ આવકારું છું અને તમારું સ્વાગત કરું છું. મારે આપણે બે ત્રણ જે વાત કહેવાની છે એમાં કે મગફળી બાબતમાં આપણે આજથી 5-7 વર્ષ પહેલા એવો વિચાર હતા કે મગફળીનું તેલ અને બીજા તેલો બધી રેન્જ હરખી છે. ત્યારે સોમાએ મહેનત કરી અને 70 એક અલગ વસ્તુ છે એ લોકો પણ સ્વીકારતા થઈ ગયા છે. આજે તમે 2 વર્ષ પછી તમે જોવો છો કે 160 રૂપિયાનું જો 70 મળતું હોય અને 60 કિલો જો 80 ને 90 રૂપિયાના કિલો મળતા હોય તો લોકોને આપણા ઉપર વિશ્વાસ રાખીને 70 લેવું છે. ખરેખર હકીકત એ છે કે આપણે લોકોનો વિશ્વાસ જીતવાની જરૂર છે. પ્યોર 70 છે
એવી વસ્તુ તમને કહી દઉં કે આપણે લોકોનો વિશ્વાસ કેળવીએ તો આ લોકો 74,000 રૂપિયાનો ડબ્બો લેવામાં અચકાવવાના નથી. પણ એને ભરોસો આપણે કરવાનો છે કે ભાઈ અમારું જે 70 છે એ પ્યોર 70 છે, તમે કોઈ જાતની ચિંતા કરતા નથી. ખરેખર તો ગુજરાતની જે પ્રખ્યાત બ્રાન્ડો છે એનો પણ ઘણો સહકાર છે. એ લોકો તમારા બિલ માંથી ટૂંકમાં 50 રૂપિયા 100 રૂપિયા 10 કિલો તેલ ઊંચું લઈ જાય છે, છતાં પણ એ લોકો કમાય છે. એનું મુખ્ય કારણ એ છે કે એ લોકો ગ્રાહકો નો વિશ્વાસ ટૂંકમાં કે સંપાદન કર્યો છે કે ભાઈ અમારું તેલ પ્યોર છે. આજે તમે સૌ સમજો છો કે આખા ઇન્ડિયામાં 70 નું ઉત્પાદન મારી દ્રષ્ટિએ 20 લાખ ટન ઉપર થવાનું નથી. ખાલી ગુજરાતની 70% પબ્લિક 70 થાય છે. તો ગુજરાતનો મારી ગણતરીએ 14-15 લાખ ટનનો તમને કહી દઉં કે વર્ષે વપરાશ હશે. તો 10-12 લાખ ટન 70 ગુજરાતની પબ્લિક ખાઈ જતી હોય તો બાકીનું 20 લાખ ટન તેલ છે એમાંથી 2-4 લાખ ટન એક્સપોર્ટ થતું હોય તો પાછળ 4-5 લાખ ટન તેલ વધે અને આખું વર આપણે 70 મળતું રહીએ તો એનો મતલબ એવો થાય કે 20 લાખ ટનમાં બીજી કઈ મિલાવટ થઈ છે. આ વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાન આપવાની જરૂર, જેનાથી ખેડૂત એ જ તમને તો મગફળી પકાવે છે એનો એને ભાવ જે મળવો જોઈએ. ખરેખર મહત્વની વાત તો એ છે કે આઝાદી મેળવ્યા પછી દરેક વસ્તુમાં આપણે સ્વાવલંબી થઈ ગયા છીએ. ચોખા કયો, ચણા કયો, અડદ કયો, બાજરો કયો કે ઘઉં કયો, બધું આપણે કોઈ વસ્તુને આયાત કરતા નથી. ફક્ત એક જ ખાદ્ય તેલ એવું છે કે ઇન્ડિયામાં 80 લાખ ટન બધા તેલને ભેગા કરીએ ત્યારે 80 લાખ ટન ઉત્પાદન થાય છે, બાકીનું 1,80,00,000 ટન તેલની આપણે આયાત કરીએ છીએ. અને આપણે ઘણી વખત એવું પણ આપણે ટૂંકમાં પેપરમાં આવે છે કે ભાઈ સિંચરમાં ઉછાળો આવ્યો અને સિંચરમાં ટૂંકમાં કે સરકારે નિકાસ બંધી કરવી જોઈએ, પણ એ વાત તો પત્રકાર ભાઈઓને ખ્યાલ નહીં હોય કે 1 કિલો સિંચર ફોરેનમાં વેચી અને 2.5 કિલો એનું ટૂંકમાં તેલ આપણે પાછું લઈ આવીએ છીએ. દરેક લોકો સિંચર ખાઈ શકવાના નથી, આ વાત તો હું દરેક વખતે કહું છું અને ત્યારે પણ આ વાત હું કહેવા માંગુ છું કે દરેક લોકો સિંચર ખાઈ શકવાના નથી, હુકમ એટલું ઉત્પાદન આપી પાસે નથી. તો ગ્રહ શ્રીમંત માણસો કદાચ 4,000 નો હું 5,000 નો ડબ્બો લઈએ તો એને પોહા એમ કે સિંચર માટે વધુ નથી. 25 રૂપિયાનો એક માવાનો તમને કહું કે થાકી આવતી હોય તો આપણા ઘરમાં 10 ડબ્બા તેલ જોઈએ, 4,000 રૂપિયાનો ડબ્બો લેવો પડે તો આ આપણો ખેડૂતનો દીકરો 2,000 રૂપિયા મગફળીનો ભાવ આવે ને તો તમને કહી દઉં બીજા કોઈ પાકનું વાવેતર ન કરે ને એટલું ઉત્પાદન વધી જાય. હવે મારે જે આપને વાત કહેવાની છે કે આજે હમણાં માનનીય મંત્રી સાહેબ આવવાના છે ત્યારે આપણે ભેળસેળ બાબતમાં ખરેખર સમયે ધ્યાન કેન્દ્રિત કરી જે તત્વો ભેળસેળ કરતા હોય એને સરકારને જાણ કરી અને અટકાવવું છે, જેનાથી લોકોને સારું ચિંતન પડી શકે. ચિંતન એક આઈટમ જ અલગ છે. આજે તમને કદાચ મારી વાત મગજમાં નહીં આવે, 5 વર્ષ પછી તમે મારી વાત યાદ કરજો. આ સિંચરનો ડબ્બો 5,000 રૂપિયામાં મળતો નહીં હોય. આજે બધા પિસ્તા કાજુનો 1,000 રૂપિયાનો ભાવ હોય તો આ બધા પિસ્તા કાજુની રેજનો માલ છે. પણ આપણે તમને કહી દઉં કે કિસાનોને ઊંચો ભાવ દેવો તો આજે આધુનિક વિજ્ઞાન આવી ગયું છે, જમીનની અંદર બીજા પાકો હોય છે. તમને વાત તમને કહી દઉં 55 મણ મગફળી અત્યારે અમારા બારાણીમાં 1 વીઘે થઈ છે. એનો મતલબ એવો નથી કે બધાને 55 મણ થઈ છે. જે લોકો એ સારી ખેતી કરતા આવડે છે, જેનું અંતર ઓછું રાખે છે,
એ લોકોને એક વિગે પચાસ મણ મગફળી થઈ છે. તમને આ વાત હું એટલા માટે કેમ કહું છું કે હું ત્રણ દિવસ પહેલા અમારા ટૂંકો હર્ષદ માતાજીના મંદિરે ગયો. અહીંયા ગામડી ની અંદર અમારા જ કુટુંબના છોકરા હતા, એને 500 વીઘા જમીન છે. મને કીધું કાકા 20,000 પણ મગફળી થાય, તમે હિસાબ કરજો કેટલું ઉત્પાદન. અને ખરેખર મેં મગફળી જોઈ 14.5-15 નો ઉતારો. તો મારે આપણી મિટિંગમાં એ વાત કહેવાની છે માનીય મંત્રી સાહેબ આવે ત્યારે કે ખેડૂતને ભાવ ઓછા આવે. બ્રાન્ડ વાળા તમને તો પોતાની બ્રાન્ડ વેચાય છે એટલે ભાવ તમને ઓછો આપે છે. બ્રાન્ડ વાળાને પૂરેપૂરો કે પોતે ખેડૂતને, તો આ લેવલ તમને નીચું ન જાય, આ લેવલ ઊંચું જાય તો જ તમને કહું આપણો ખેડૂત સધર થાય, તો જ ઉત્પાદન વધશે, તો જ આપણી ઓઇલ મિલ હાલવાની છે. બાકી તમને કહી દઉં કે આપણે કહી કે ભાવ નીચો લઈ ગયો, સાહિત્યલો 800 રૂપિયામાં મળે, 900 રૂપિયામાં મળે, એ સાહિત્યલો 800-900 માં મળે એ વાત હું સ્વીકારું છું. પણ ચાઇના વાળા કોઈ મૂર્ખ નથી. 2% નું તેલ આપણે અહીંયાથી 1900 રૂપિયા નું લઈ જતા હોય તો એ લોકો પછી અહીંયા 800 રૂપિયા નો ભાંગો લે તો ખાતા જ છે. એટલે આ વસ્તુ તમને કહી દઉં બહુ મહત્વની છે, આપણે આની કદર કરવી જોઈએ. આપણે ટૂંકમાં આપણા જે કઈ ઓઇલ મિલો છે એ બધા ખેડૂતના દીકરા છે, માટે ખેડૂતને ઊંચો ભાવ આવે. અને તમને કહી દઉં કે આપણે કોઈ પેપર વાળા એવું લખે કે ભાઈ હવે આપણે સિંગતેલ નથી. અગાઉ જયારે કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તમને કહું જસપાલસિંહ પુરવઠા મંત્રી હતા, સાહેબે અમને મિટિંગમાં બોલાવ્યા અને સાહેબે અમને વાત કરી, મને નવાઈ લાગી કે હું વડોદરાની ઝુંપડપટ્ટીમાં ગયો અને સિંગતેલ નહોતું. બરાબર, જયારે મારો વારો બોલો ને આવ્યો ત્યારે મેં સાહેબને કીધું કે માનીય મંત્રી સાહેબ તમને એ વાતનો ખ્યાલ નહીં હોય કે ઇન્ડિયાની બધી પબ્લિકને તમારે સિંગતેલ ખવડાવવું હોય આખા વિશ્વની મગફળી ભેગી કરી લ્યો તો 2,50,00,000 ટન તેલ થાય નહીં, ઇન્ડિયન પબ્લિક ખાઈ નું હવે. એટલે આ વસ્તુ અલગ કરી નાખવાની હતી. આજની તારીખે મને એ વાતનો આનંદ છે કે આ વસ્તુ અલગ થઈ ગઈ છે, સિંગતેલ એ જુદું પડી ગયું છે. માટે આપ સૌ સુમારી મિટિંગમાં આવ્યા, માનીય મંત્રી સાહેબ આવ્યા છે ત્યારે મંત્રી સાહેબને પણ હું એ વાત કહેવાનો છું કે સાહેબ જે અમારા ધંધાની અંદર ભેછડિયા તત્વો હોય એવા તત્વોને તમે ઉપર કડક એક્શન લ્યો. બીજી વાત અમે પણ એ કહેવાના હતા કે ગામો ગામ જેને ઘાણા થઈ ગયા છે અને એ ઘાણા વાળા આજે તમને કહો 200-300 રૂપિયા પ્રીમિયમ થી વેચે એનો મારો કોઈ વિરોધ નથી, પણ એ લોકોને પણ જીએસટી માં લઈ અને લાયસન્સ લઈ અને આપણી હરોળ વેપાર કરે જેનાથી આપણે તમને નડતરપૂર્વક મોટી થાય એ પણ વાત કરવાના છે. મારી વાત સાંભળી આપ સૌનો આભાર. જય હિંદ, જય ભારત. શ્રી હાર્દિકભાઈ પ્રેસ્ટી આપની વચ્ચે ઉપસ્થિત છે, તો સર આપને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારશો અને થોડી માહિતી આપશો. હાર્દિકભાઈ પ્રેસ્ટી એમની સાથે બીજે પટેલ સર છે, એ આવીને આપણને સંબોધન કરશે. બીજે પટેલ સર. ગુડ મોર્નિંગ ટુ ઓલ. અત્રે ઉપસ્થિત વડીલો અને ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ શ્રી વિરડિયાભાઈ જેમણે અમને આ પ્રસંગમાં આમંત્રણ આપ્યું છે અને બીજા ઓઇલ મિલના ઓનર્સ અને બીજા ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જેમ હમણાં એક વડીલ કાકાએ આપણને વાત કરી કે તેલનું ઉત્પાદન અને એનું તમે કઈ રીતે એને આગળ વધારી શકો, સિંગતેલ કઈ રીતે પબ્લિકને ખબર પડે કે સિંગતેલનું મહત્વ શું છે, કારણ કે અત્યારે લોકોમાં એટલી માહિતી નથી કે કયું તેલ ખાવું જોઈએ અને કયું ના ખાવું જોઈએ. હું ખુદ મારી વાત કરું તો મેં બી રિફાઇન્ડ મોરમાં જે મળતું હોય અમે લઈને આપણે અલગ અલગ સિટીમાં રહેતા હોય તો ખાતા હોઈએ. જ્યારે અમારી પોસ્ટિંગ હું પોતે જામનગરમાં છું
બોઈલર ઇન્સ્પેક્ટર અને સાહેબ રાજકોટમાં છે. અહીંયા આવ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે સીન તેલ ફિલ્ટર શું હોય અને રિફાઇન શું હોય બંને વચ્ચેનો જો ભેદ છે એ અહીંયા આવીને ખ્યાલ આવ્યો. તો હવે આ સીન તેલનું ઉત્પાદન ને એ બધો અમારો વિષય નથી, પણ અમારો મેઇન વિષય છે કે સીન તેલના ઉત્પાદનમાં તમને જે રો મટીરિયલ કહેવાય, કોઈ ભી ફિનિશ પ્રોડક્ટ બનાવી હોય તો પહેલું મહત્વ છે રો મટીરિયલ. રો મટીરિયલમાં તમારે આવે સીંગ નાણા અને એની મશીનરી અને એના માટે એક મહત્વનું ઇક્વિપમેન્ટ છે જે બોઈલર, જે આપણે બધા યુઝ કરીએ છીએ. હવે અમારો મુખ્ય ધ્યેય એ છે કે બોઈલર તમે જે વાપરો છો અને સીંગ તેલનું ઉત્પાદન કરો છો તો એ કોઈ પણ એક્સિડન્ટ વગર સેફટીથી તમે એનો યુઝ કરી શકો અને તમને ઉત્પાદનમાં બી ફાયદો થાય. મેઇન તમારો છે સેવિંગ. હવે તમને બિઝનેસમાં પ્રોફિટ કરવો હોય તો પહેલીમાં પહેલી કોસ્ટ ફ્યુઅલ કોસ્ટ તમારે ઓછી કરવી પડે. હવે એ ફ્યુઅલ કોસ્ટ છે એ બોઈલરથી જ ઓછી થાય. અને બીજા જે ઇક્વિપમેન્ટ છે એમાં ઇલેક્ટ્રિસિટી તમારી યુઝ થતી હોય. હવે આ બોઈલર જે પાર્ટ છે જે મેઇન વસ્તુ છે ઓઇલના ઉત્પાદન માટે, તો એમાં તમારે સેફટી સાથે માનનીય કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું શ્રી કિશોર કિશોરભાઈ વિરડિયાને વિનંતી કરીશ કે આપ એમને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરો અને બાકી બધા વરિષ્ઠ સભ્યોને પણ વિનંતી કરીશ કે આપ પણ સાથે રહેશો. પટેલનું સન્માન કરશે ડોક્ટર અશ્વિનભાઈ ડોબરિયા. ભૂપતભાઈ મેતાલિયા એમનું સ્વાગત કરશે ડોક્ટર અશ્વિનભાઈ. ધનસુખભાઈ નંદાણિયા, ત્રિકમભાઈ સુરાણી, ખેમજીભાઈ ગોજિયા, આપની તાળીઓ ઓછી પડી રહી છે. થેન્ક યુ. મહેશભાઈ તન્ના, અનિલભાઈ માટેલિયા, વિશાલભાઈ મોદીનું સન્માન કરવા ચાલુ રહેલી વિનંતી. મહેશભાઈ રાયચુરા, વિકેતભાઈ માટલિયા, વિનય, પીનતભાઈ વાછાણી, સુરેશભાઈ કનેરિયા. હવે હું ગુજરાતી ટીવી .com તરફથી વિશાલભાઈ મોદી અને રતિલાલભાઈ મારડિયાને કે આપણા બોઈલર એક્સપર્ટ એવા શ્રી હાર્દિકભાઈ મિસ્ત્રીનું સન્માન કરે. મારડિયા હાર્દિકભાઈ મિસ્ત્રીનું સન્માન કરે.
માધવભાઈ છે સાપારા. પચાસ વર્ષ બાદ આ ડિરેક્ટરી બની રહી છે. વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેલા સમગ્ર ગુજરાતના આ એસોસિએશનના પ્રમુખભાઈ શ્રી કિશોરભાઈ વિરડિયા, એની કારોબારીના સૌ સભ્યો, હોદ્દેદારશ્રીઓ અને સૌ ઓઇલ મિલર્સ ભાઈઓ, આમ તો ઓઇલ મિલ ચલાવનારો વિશે મારી છાપ કહું તો હું ભણતો અને ગામડેથી સાયકલ લઈને ધ્રોલ આવું અને અમારે કવાંજી બાપાની મિલ હતી. આવું 1972-73 ની વાત કરું. અને એ વખતે બીજા ઉદ્યોગો હતા અને ઓઇલ મિલરને એટલા ઓભા ભાવથી જોતા ત્યાં અમે અદાણી અંબાણી જોઈ અને પછી તો સમય એવો હતો, કારણ કે ધંધો જ હતો મેં, કે એક વખત તો અમે આ છાપવામાં વાંચતા ત્યારે તમે ભણતા કે જાહેરાતનું સંચાલન જ ઓઇલ મિલ દ્વારા કરે છે. ઓઇલ મિલર સરકાર ઉપર એનો એટલો પ્રભાવ, સમાજ ઉપર એનો એટલો પ્રભાવ અને લોકો એને માનથી જુએ. આ એક સમય હતો. પછી વળી સમય એવો આવ્યો કે મિલ ઓઇલ વાળા, એટલે શબ્દ હું નહીં બોલું કારણ કે અંધા એવા ન હોય, આવો સમય. પછી વચ્ચે જુદા જુદા નિયંત્રણ, વધારે વધારે કેમ ઓઇલ મિલરોને ડિસ્ટર્બ કરવા, દબાવવા, જુદા જુદા કાયદા હેઠળ પકડવા, અધિકારીઓ ડેમેજ કરે, ઉઘરાણા, આ બધું કારણ. હું તો 40 વર્ષથી 33 વર્ષથી ધારાસભ્ય છે એટલે મને તો આ જીણી ખબર. એમાં હું મિનિસ્ટર થયો 1996માં, પછી કેબિનેટ મિનિસ્ટર થયો, દાઉકાલાલ ને ધાર્યું આવ્યું. એમ કે તમે ખેડૂતના નેતા છો, તમે એટલા પ્રધાન છો, આ નિકાસબંધી આવી 70 ની,
મરસે કે છેડે ખેડો. હું વિઠ્ઠલભાઈ દોરડા આપણે બાપુભાઈ, બાપુ ત્યારે મુખ્યમંત્રી, અને અમે નક્કી કરાયું આ નિયંત્રણ ન હોવું જોઈએ. કારણ કે આ દુનિયાની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી હું અર્થશાસ્ત્ર નો વિદ્યાર્થી નથી, પણ એક સિદ્ધાંત પ્રચલિત છે માંગ અને પુરવઠા. માંગ વધુ હોય પુરવઠો ઓછો, સ્વાભાવિક પણ એનો ભાવ ઊંચો. પુરવઠો વધુ હોય અને માંગ ઓછી હોય તો સ્વાભાવિક પણ ભાવ ડાઉન થાય. આ નિયમ લગભગ લાગુ પડે છે આખી દુનિયામાં. હવે તો વૈશ્વિક વેપાર છે એટલે આ બધા સિદ્ધાંતોને નેવે મૂકી અને મિલર્સો પાસેથી કેમ કઢાવવું દબાવવા, આવી પ્રવૃત્તિઓ પણ એક સમયે મેં જોઈ છે. અને શક્ય હોય, મારે તો કોઈ બહુ ઓઇલમિલ વાળાને સંબંધ જ નથી. કાલાવડ મારી ચૂંટણી કાર્યાલય દામજી બાપા ગીતામલ હતો, અને ધ્રોણમાં એ બાવનજી બાપા, એક ભગવાનજી વેકરિયા હવે તે થાકી ગયા છે, અને ત્યાં છેલ્લે છેલ્લે ખીમભાઈ, અને ઉકલાલ તો સબ બંદર કા વેપારી છે. એ તો મનોરસિદ્ધિ માંડી વેકાવી હદાય રાજકારણીઓ ભાઈ હોય એટલે એ અમારા ભાઈ પણ વર્ષો ચૂંટણીમાં નાની મોટી મદદ કરે, પછી અમે કઈ નહીં લાંબુ, કોકને વધારે દે, અમારે નાના માણસ ઓછું દે, પણ દે ખરું. મને 1985 માં ટિકિટ મળી કોંગ્રેસમાં, નસીબ જોકે બાપા સામે આવ્યા, કેશુ બાપા. એટલે મને એ વખતે ચૂંટણી ફળવા એક મોહન સાહેબે 25,000 પાર્ટીના પ્રમુખ એ હતા. સર્કિટ હાઉસમાં મને પૈસા દીધા, સર્કિટ હાઉસ નીચે ઉતરે તો ખીસુ કાપી ગયું. એટલે 25,000 ને ગયા તો વલ્લભભાઈ ને કોકે કીધું, વલ્લભભાઈ પટેલ આપણા આરોગ્ય મંત્રી, કે ઓલાને ટિકિટ દીધી છે, પૈસા નથી, ભારતીય ફાન દીધું, તું એક હિસ્સા ખાતરું લઈ ગયો. તો વલ્લભભાઈ એક દિવસ મને ચૂંટણી પ્રચાર માટે, એક દિવસ વલ્લભભાઈ ફાઈવો, બે દિવસ પોપટભાઈ ફાઈવો મારા પ્રચાર માટે. પછી વલ્લભભાઈ જામનગર સર્કિટ હાઉસ માંથી 10 ઓઇલ મિલરો બોલે, આપણે તો કોઈ નો રસ્તા નતા, શામજી બાપા ફલાણા બાપા એ હશે મોટા મોટા માથા હતા, અને મને 51,000 રૂપિયા ફાળો 1985 માં વલ્લભભાઈ કરાવી દીધો નિયંત્રણ, માત્ર મિલરો ને બોલા. આ મિલરો નો મારો, કારણ કે મેં તો કઈ મિલરો નો ઓળખતો નતો, મેં કઈ એમ કોઈ દીધું નથી, એનું કોઈ કામે મેં કર્યું નથી, પણ વલ્લભભાઈ પટેલ ના કહેવાથી, અને તેથી એટલો ચૂંટણી ખર્ચે નો થતો, 1.5 લાખ રૂપિયા ખર્ચો થયો, અને એ તેદુ ના 51,000 એટલે ટાંડા 51 લાખ થી વધુ કહેવાય. અને એ મારા મનમાં કાયમ રહી ગયું કે આપણે એનું કામ નથી કર્યું, ને એને તરત વલ્લભભાઈ કહેવા મને ફટોફટ થઈ શકે. આ 85 ની વાત છે, તેદુ ની મારી સહાનુભૂતિ મેળવવા હતા, થાય એટલું કરી દે, નકર કોઈ નડી ને હજુ મારા હાથમાં હોતું. એટલે આવો તમારો ઝાઝરમાન ઇતિહાસ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રનો. ગુજરાતમાં તો કહેતો નથી, કારણ કે મોટા ભાગે હવે ગુજરાતમાં મગફળીયું થાય છે, નકર આપણા વિસ્તારમાં મગફળીનું ઉત્પાદન થતું, આ ઓઇલ મિલરો મગફળી ઉત્પાદક સિંગ તેલનું ઉત્પાદન કરતા, પછી એમાં કપાસી આવ્યા, પછી બીજા એમાં મેટા મિક્સ થવા. પણ આ ઉદ્યોગનો ઇતિહાસ ભવ્ય છે, મારી જે સમજણ છે એ મુજબ. એટલો પીરિયડ નબળો આવ્યો હતો, પણ અત્યારે તો વૈશ્વિક ધંધા થઈ શકે છે, નવી નવી ટેકનોલોજી આવી છે, બ્રાન્ડ વેચાય છે, એવા સમયે તમે ધારો એટલું ડેવલપ થઈ શકે. અને નરેન્દ્રભાઈ મોદી હંમેશ માટે ઉદ્યોગો અને ખાસ કરીને એગ્રો પ્રોડક્ટ પ્રોસેસિંગ યુનિટ એના ઉપર ખાસ લક્ષ આપે. શું કામ
કે ખેડૂતોની આવક વધારવી, આવક તો જ વધે, ભાવ વધુ મળે તો, ભાવ તો જ મળે ને માંગ વધે તો, અથવા તો એના બીજા પ્રોડક્ટો બને. એટલે અમારી સરકારનો આ ધ્યેય છે કે ખેડૂત અને ખેતીને લગતા જે બિઝનેસો છે એને વધુ વધુ મજબૂત કરવા, વધુ વધુ પ્રોત્સાહિત કરવા, વધુ વધુ મદદરૂપ થવું. અને કૃષિ મંત્રી તરીકે તો મારે સીધી જવાબદારી આવે કે અમારા ખેડૂતોની એક પ્રોડક્ટ તમે ખરીદો છો, એનો પ્રોસેસ કરો છો, એની આઈટમો બનાવો છો. એટલે આડકરી રીતે તો તમે ખેડૂતોને સીધા મદદરૂપ થાવ છો. વચ્ચે વાત તો આવે કે ભેળસેળ વાળી, પણ એમાં તો સરકારે કઈ છૂટ દીધી. હું તો પુરવઠા કરતા નતો, મને ખબર નથી. પામો લઈને ભેળવે, ફરવામાં ભેળવે, આ ઊંધું આવતું હતું, મારો એ વિષય નથી. પણ મિત્રો, વચ્ચે સિંગલ ડાઉન થઈ ગયું હતું, અમે પોતે કપાસિયા ખાતા. હવે વળી પાછો લોકોનો ટ્રેન્ડ સિંગતેલ ઉપર વહ્યો, શુદ્ધ સિંગતેલ. દુનિયાથી એની માંગે વધી છે, એટલે આ ક્ષેત્રમાં સિંગતેલ હોય કે કપાસિયા હોય, તમે શુદ્ધતાથી જો ધંધો કરો, બ્રાન્ડ બનાવો, નામ બનાવો, તો આને ડિમાન્ડ તો છે. તેલ કે દૂધ કે એના નાના અનાજ કે એના વગર કોઈને હાલવાનું નથી. અને મગફળીનું વાવેતર એ ઘટતું જાય. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 4% ઘટ. એટલે ખેડૂતો વધુ મગફળી વાવતા થાય, વધુ કઈ વાવે છે, ભાવ મળે તો. અમે તો ખેડૂતોના આ ક્ષેત્રે પ્રોત્સાહન આપી છે, તમે કરતા. એટલે ખેડૂતોને આ ક્ષેત્રે વધુ વધુ મગફળીનું વાવેતર થાય એ દિશામાં મદદ અને માર્ગદર્શન તમે કરો. કારણ કે છેલ્લે તો તમારી ત્યાં જ આવવાની મગફળી, અને બાકી તો માંગ અને પુરવઠાનો સિદ્ધાંત છે, અકુદરતી નિયંત્રણો છે, હું તો એને માનતો નથી. જેટલા તમે સારી રીતે પ્રમાણિકતાથી ધંધો કરશો, એટલો તમને આ ક્ષેત્રમાં વિકાસ કરવાની તકે મળશે. એટલે મિત્રો, તમારા વોઇસ મિશનમાં મેં તમને અગાઉથી જ કહી દીધું, મારો વિષય નથી, હું ખોટી બળાવી નથી માનતો. કારણ કે દરેક રાજ્ય અને રાજકારણી અંદર વિષયને નિષ્ણાત બહુ, પણ તમારા ક્ષેત્રમાં નાના મોટા પ્રશ્નો હશે, પુરવઠાને લગતા હોય, બીજા હોય, તો એ પ્રશ્નો મારા ધ્યાન ઉપર મૂકજો. હું તમને એમાં શક્ય એટલો મદદરૂપ થઈશ. એ ખીમભાઈ બેઠા છે, એટલે મારા વર્ષોના સાથીદાર, એના બાપા ભાઈ મેં કામ કર્યું છે, એના બાપા આગેવાન હતા કલ્યાણપુરની એ બાજુના. હું 1977 થી ચૂંટણીના રાજકારણમાં પડ્યો છું. પેલા ગ્રામ પંચાયત લેડો, તાલુકા પંચાયત લેડો, જિલ્લા પંચાયતમાં હિતાસીમાં ઉભીને જ ચૂંટણી હતો. 85માં ધારાસભા લેડો, હારી ગયો 3600 મતે કેશુબા પ્રામે. પછી બાપા જઈને ભાજપમાં લઈ ગયા, 90માં ધારાસભ્ય થયો, 95માં ધારાસભ્ય થયો, વળી કબૂદી હુજી બાપુ ભેગો ગયો સત્તા લેવા. સત્તા તો લીધી, પણ ડાયાબિટીસ ને બીપી બે ભાગ માં. પછી તો કમબખતી મેથી ગુજરાતમાં તો ભાજપ ચાલે, પણ સંઘર્ષ કરતા કરતા જીતતો રહ્યો. 2007માં જીતતો, 12માં જીતતો, 17માં વળી આવ્યો, વળી પાછી તક આવી, પેટા ચૂંટણીમાં જીતી ગયો. મંત્રી આ વખતે થયો, ઓલી વખતે થયો, ટોટલ 5 વાર મંત્રી તરીકે મેં શપથ લીધા. સુરેશ મહેતાના મંત્રીમંડળમાં હતો, બાપુના મંત્રીમંડળમાં હતો, દિલીપ પરીખના મંત્રીમંડળમાં હતો, અને 2 વાર ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં.
જિલ્લા પંચાયત નો સમિતિ નો અધ્યક્ષ હતો. 14 વર્ષ હું જામનગર યાર્ડ નો ચેરમેન રહ્યો. 6 ચૂંટણી લડ્યો. 1 ચૂંટણીમાં મારી પેનલ ને 2 બેઠકો ઓછી મળી હતી અને 2 વખત દ્રિષ્ટિક બેંકમાં છે. હારી જાઓ તો એ કુદરત મદદ કરે, કઈ મરી જાય કઈ રાજીનામું દે. પેટા ચૂંટણી આવે એટલે લોકો ને એમ થાય કે આપણે ભૂલ કરી ગયો, રાઘવજી ને છૂટા 2 વાર એવું. અને મંત્રીમંડળ માં કારણ કે મેં તો કેટલાય પક્ષ બેચલા, મને કોણ લે. પેલા કોંગ્રેસ માં હતો, ભાજપ માં આવ્યો, વળી રાજપા બનાવ્યો, વળી કોંગ્રેસ માં આવ્યો, વળી ભાજપ માં આવ્યો. પણ કુદરત તક દે છે અને તમારા જે મિત્રો મદદ કરે છે અને મારું ગાડું હાલે છે. અત્યારે પેલી વખત ભૂપેન્દ્રભાઈ ની સરકાર માં કેબિનેટ ની રેન્ક હતી, મારો 5મો નંબર હતો, 3 ખાતા હતા. અટાણ મારો 3જો નંબર છે, 6 ખાતા છે મારી પાસે. અને વચ્ચે એક વાર હવા દુપડો તો લોકસભા ની ચૂંટણી લડી લીધી 99માં. એટલે પંચાયત ની, ધારાસભા ની, લોકસભા ની, સહકારી ની અંધી ચૂંટણી લડી લડી ચૂંટણી પ્રૂફ થઈ ગયો છે. 11 ધારાસભા ની, 1 લોકસભા. અને બીજું કઈ આવડતું નથી. અરજી લખી દેવી, ફોન કાઢી દેવા, આંદોલનો કરવા, વિધાનસભા ધબધબાથી બોલી નીકળી જવું, એ કર્યું ને ઓર્ડર એ કર્યા અને અનુભવ લીધા છે. મિત્રો, તમારો વ્યવસાય ખૂબ પ્રતિષ્ઠિત છે, સમાજમાં તમારી ભવ્ય ભૂતકાળ છે. અને વર્તમાનમાં જયારે દેશમાં નરેન્દ્રભાઈ મોદી જેવા દેશનો વડાપ્રધાન મળ્યો હોય, દુનિયાનો સર્વોચ્ચ લોકપ્રિય નેતા, અને દુનિયામાં જ ભારતની આન બાન શાન જેને વધારે છે એવો વડાપ્રધાન છે, ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા સરળ સાલસ નિખાલસ ને હાવ મૃદુ માણસ રાજ્યના મુખ્યમંત્રી છે અને અમે એની સરકારમાં મંત્રી છે, ત્યારે રાજ્ય સરકાર વતી હું તમને ખાતરી આપું છું. મને કિશોરભાઈ પ્રશ્નો કીધા, એ તમને દેજો. તમારા જેટલા બી એક પ્રશ્નો હશે એમાં હું મારાથી બનતી મદદ કરીશ, મારા સાથી મંત્રીઓને કહીશ, અને જરૂર પડે તો સીએમ ભાઈ તમારા ભેગો આવે અને તમારા આ ક્ષેત્રમાં વૃદ્ધિ થાય. અમારો હેતુ ખેડૂત, અમારા ખેડૂતને એનો ફાયદો થાય અને રાજ્યની જનતાને શુદ્ધ તેલ ખાવાનું મળે, એના માટે હું તમને તમામ રીતે મદદરૂપ થાય તેવાની વાતો તો ઘણી છે, પણ એ અમારા સ્વભાવમાં કહેવાની હોય. તમે તો બિઝનેસમેનો છો, સારી રીતે તમારા ધંધામાં સેટ થયા છો, ત્યારે તમે સ્વમાન પૂર્વક તમારો બિઝનેસ કરી શકો, પ્રગતિ કરી શકો. એના માટેની કોઈ અડચણો હોય તો એમાં જ્યાં હું મદદરૂપ થઈ શકું એવું તમે લાગતું હોય તો મારી પાસે આવજો, ફોન કરજો, કાગળ લખજો, રૂબરૂ હોય તો મારા મહેમાન થાજો. મારા તરફથી તમને તમામ સાથ અને સહકાર મળશે એટલી હું ખાતરી આપું છું. આજે તમે મને તમારા 72મા વાર્ષિક સાધારણ સભાના આ સત્રમાં ખાસ બોલાવ્યો, મારું બહુમાન એ કહ્યું, મારા તે તમારા જે બુક છે એનું વિમોચન કરાવ્યું, એના માટે ભાઈ કિશોરભાઈ હોદ્દેદારોને તમારા બધાએ હૃદયપૂર્વક આભાર માની મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ખેડૂતો, વેપારીઓ એમને ઉપયોગી થઈ શકે અને એમના વિકાસમાં આગળ વધી શકે એના માટે મદદરૂપ થવાની આપે જે બાહેંધરી આપી છે એમના માટે આપનો ખૂબ ખૂબ આભાર રાઘવજીભાઈ પટેલ. અને હવે હું વિનંતી કરીશ ઉકાભાઈ પટેલને કે આપ આવીને આપની આ 72મી સામાન્ય સભાને સંબોધન આપશો.
વાર્ષિક સભા ઉપસ્થિત રાજ્યના કૃષિ કેબિનેટ મંત્રી રાઘુજીભાઈ મિલરસો અને આમંત્રિતો તેલ ઉદ્યોગમાં ઘણા પ્રશ્નો અગાઉના હતા એ લગભગ પૂરા થઈ ગયા છે. ખૂબ વિવાદો થયા પણ છેલ્લે આપણી ઉપર જે કનડગત હતી સરકારી અધિકારીઓની એ બધું નાબૂદ થયું. આપણે તેલ ઉદ્યોગ સીધો ખેડૂતો વાપરનારો અને સરકાર સાથે સંકળાયેલા છીએ. દરેકનું હિત જોવાનું છે. પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે તેલનો ભાવ 3000 રૂપિયા નીચે જવો ન જોઈએ અને મગફળી 1500 નીચે જવી ન જોઈએ. કારણ કે રાજ્ય સરકાર 1350 ખરીદવામાં ઉભી છે. જેમ ભાવ ઊંચા હશે તો જ વાવેતર વધશે. બંને ત્યાં સુધી ભાવો નીચે લઈ જવાના કોઈ પ્રયત્નો ન કરવા. ખૂબ ગમે એટલા ભાવ વધે, 3000 નો ડબ્બો થાય, 4000 નો થાય, 5000 નો, સરકાર તરફથી કોઈ પરેશાની નથી. ભૂતકાળમાં પરેશાની ખૂબ હતી. છેલ્લે સૌને યાદ હશે 2005માં આપણા વડાપ્રધાન મોદી સાહેબ હેમુગોટી હોલમાં સ્પષ્ટ શબ્દોમાં કહેલ કે સિંગતેલના ભાવ ગમે એટલા વધે એને રાજકારણમાંથી બેસવાટો આપ્યો અને આ રાજકારણમાંથી સિંગતેલને દૂર કરવામાં માનનીય વડાપ્રધાનજીનો મહત્વનો રોલ હતો. ચાલુ વર્ષે 3200 રૂપિયા ભાવ થયો છતાં સરકાર તરફથી કોઈ પણ ઉદ્યોગકારોને પરેશાની આવી નથી. એક વસ્તુ કહેવાની રાઘુજીભાઈને કે તમારું કૃષિ ખાતું હજી મગફળીમાં કુયાનો બેઠા હોય, પોપટાનો થયા હોય અને 40 લાખ ને 42 લાખ ટનના પાક મૂકી દે છે તો એને સ્પષ્ટ તમે સૂચના આપજો કે આ પાક દેવા અમારા કોઈ ખાતેદાર નથી, ખાલી ડિગ્રીને ભણેલા છે. સૌરાષ્ટ્ર ઓઇલમિલ એસોસિએશન સાથે ચર્ચા કરી પાકના અંદર જો રાજ્ય સરકાર બહાર પાડે આ વર્ષે ભલે પાક ડિક્લેર કર્યો, કારણ કે મોટો પાક ડિક્લેર કરે આખી દુનિયામાં એમ થાય કે સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક મોટો રહે એટલે ખરીદનારા હટી જાય અને છેલ્લે ખેડૂતોને માર પડે. વિશેષ કઈ કહેવાનો નથી અને બોલવા માટે તક આભાર. ખૂબ ખૂબ આભાર ઉકાભાઈ પટેલ. હવે હું વિનંતી કરીશ કિશોરભાઈ ભરણિયાને કે ગત વર્ષની ખટમીઠી વાતો આપની સાથે સહયારી કરે અને અહીં ઉપસ્થિત બધા જ ઓઇલમિલ એસોસિએશનના સભ્યો અને બાકીના મહેમાનોને વિનંતી છે કે કિશોરભાઈનું વક્તવ્ય પૂર્ણ થાય એ પછી આપને કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો અહીંયા જ આપ એનું સોલ્યુશન લાવી શકો છો, આપના પ્રોબ્લેમનું સોલ્યુશન આપને મળી શકે છે. સો હું કિશોરભાઈ પરડિયાને વિનંતી કરીશ એમના માટે જોરદાર તાળીઓ. નમસ્કાર. આજે આપણી સંસ્થા સૌરાષ્ટ્ર ઓઇલમિલ એસોસિએશન એટલે કે સોમા ની આજે ધવન રિસોર્ટમાં સાધારણ સભા યોજાય છે અને આપણી સંસ્થાના આમંત્રણને માન આપી અને કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અહીંયા પધાર્યા એ ગર્વની વાત છે સોમા માટે. કારણ કે એક સાધારણ સભાની અંદર કેબિનેટ મંત્રી શ્રી આવ્યા અને આપણે લગતા જે પ્રશ્નોનું એમને
વચન આપ્યું કે કોઈ પણ પ્રશ્ન હોય તો અમને જણાવશો, અમે ખુલ્લા દિલથી આપની સાથે છીએ. એટલા માટે આપણે આમંત્રણ પત્રિકામાં પણ લખ્યું હતું કે સરકાર સાથે સહમતિ હોય તો ઉદ્યોગને પણ ફાયદો થાય. એટલે ડાયજેસ્ટ ઉપર બેઠેલા આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું ખૂબ ખૂબ દિલથી હું અભિનંદન આપું છું. અને સંસ્થાના વરિષ્ઠ આગેવાન ઉકાભાઈ પટેલ, ધનસુભાઈ નંદાણિયા, ખીમાભાઈ ગોજિયા, ભૂપતભાઈ વેતલિયા, ત્રિકમભાઈ સુરાણી અને સર્વે રતિભાઈ મારણીએ, સર્વે આપણા કારોબારી સભ્યો અને આપણે આજની સભાના જે સ્પોન્સર છે એ રાજભાઈ, અને એવી જ રીતે સંસ્થાની જે બુક આપણે બનાવી અને જે સી ફાળો લીધો એ માધવભાઈ જસાબરા, અને આપણા જે પ્રશ્નો છે એ તો ઘણા છે, પણ સાહેબે મને એક વિનંતી કરી કે કિશોરભાઈ હું આપની મીટિંગ પૂરેપૂરી એટેન્ડ નહીં કરી શકું, કારણ કે એને વિસાવદર પહોંચવાનું છે, એટલે બહુ અર્જન્ટ છે. પણ આપણે એક જોરદાર તાળીઓથી સાહેબને રજા આપીએ, ત્યાર પછી આપણું વક્તવ્ય ચાલુ થશે. ત્યારે જ આ કન્ડિશન આવી છે.
હવે જો આપણને ખબર પડી છે કે બોઈલરમાં પાણી છે નહીં, તો સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા બોઈલરમાં લગાયેલું બળતણ છે એ બળતણ બહાર કાઢી નાખવાનું છે. સેકન્ડ, આઈડી કે અફરી ફેન જે ભી ફેન આપેલો હોય તેને ચાલુ કરી દેવાનું છે મેન્યુઅલમાં મૂકીને. થર્ડ, બોઈલરમાં પાણી ભરવાનું ટ્રાય કરવાનું નથી. સૌથી મોટી ભૂલ આપણે આ ઇમરજન્સીમાં આ જ કરીએ છીએ કે બોઈલરમાં પાણી ભરીએ છીએ. હું મારા દરેક ઇન્સ્પેક્શનમાં એક ઉદાહરણ આપું છું કે માની લો કે તેલનો ડબ્બો છે, ખાલી તેલનો ડબ્બો છે, તમે એને ચૂલા પર ગરમ કરવા મૂકો છો તો એ લાલચોળ ગરમ થઈ જાય છે. લાલચોળ ગરમ થઈ ગયો એ ટાઈમે જો તેના ઉપર પાણીને છાંટા મારવામાં આવે તો કેવો વિસ્ફોટ થવાનો ટ્રાય કરે ને. સેમ એ જ વસ્તુ, જો બોઈલરમાં પાણી નથી અને બળતણ ચાલુ રહી ગયું છે તો બળતણ બહાર કાઢી નાખવાનું છે, એને 3-4 કલાક માટે ઠંડુ થવા દેવાનું છે. ત્યારબાદ એના ફર્નેસમાં હાથ અડાડી ચેક કરવાનું છે કે બોઈલર તમારું બરાબર ઠંડુ થઈ ગયું છે, ત્યારબાદ જ અંદર પાણી નાખવાનું છે. હવે બીજું કે જ્યારે બી ઇન્સ્પેક્શન હોય ત્યારે ઇન્સ્પેક્શનમાં પર્ટિક્યુલર સલાહ એ હોય છે કે ફ્યુઝિબલ પ્લગ દર વર્ષે ચેન્જ કરો. ફ્યુઝિબલ પ્લગ ચેન્જ કરવાનો ફાયદો એ મળશે કે આ ઇમરજન્સી આવી તો એ ત્યાં વીગડીથી તમારું પ્રેશર કાઢી નાખશે. ઘણી ફેર આપણે આરો નથી વાપરતા કે પછી બ્લોડાઉન નથી મારતા તો ફ્યુઝિબલ પ્લગ જામ થઈ જાય છે, તો આ ઇમરજન્સીમાં ત્યાંથી એનું પ્રેશર કાઢી નથી શકતું. તો ફ્યુઝિબલ પ્લગ ચેન્જ કરવાની એક આદત રાખવાની છે. અને આના સિવાય બોઈલરને લગતું કઈ પ્રશ્ન પૂછી શકો છો? આજે મને ઘણો આનંદ થાય છે કે સંસ્થાના આમંત્રણને માન આપી અને સંસ્થાના સભ્યો બંને આજની તારીખે અહીંયા હાજર રહી અને મને એવું લાગે છે કે આમાં તમામ કારોબારી સભ્યો હોય કે પ્રમુખભાઈનું મનોબળ તાકાત બને અને તમે લોકો સાથ અને સહકાર આપો અને સંસ્થાની અંદર જે સભ્યો બાકી હોય તે થાય. અને મુદ્દાની વાત કરીએ તો આપણે ત્યાં એક ગેસ્ટ આવવાના હતા પણ સરકારશ્રી તરફથી એ પોઈન્ટ આપણે બાકી રહી જશે ફૂડનો, કે મેડમ જે આવવાના હતા રાઘવજીભાઈ એટલે એને સરકાર તરફથી કંઈ કામ મળ્યું એ આવી શક્યા નથી, એટલે આપણે ફૂડનો જે પ્રશ્ન હતો એ હાલ પૂરતો બાકી રાખીએ છીએ. આજના દિવસની સભાના નવયુવાન અને આટલી નાની ઉંમરમાં મોટી પ્રગતિ કરેલ આપણા સ્પોન્સર રાજભાઈ, કે અત્યારે આપને સામેથી એને એવું કીધું કે ભાઈ હું આ સ્પોન્સર થઉં છું અને એમની સાથે માધવભાઈ જસાપરા અને તેવી જ રીતે આજે આપણે બેઠા છીએ રિસોર્ટની અંદર કલ્પેશભાઈ ગજેરા, તમેના સાથ અને સહકારથી સોમાની જે આ સભા છે એને વેગવંતી બનાવવા માટે તમે એટલો આપણે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એક વખત તણેના માટે એક જોરદાર તાળી આપણે એને વધારીએ. કારણ કે એમના આનંદની વાત છે કે આવો આપણી સંસ્થાને આગળ લઈ જવા માટે પોતે વિચાર કરી રહ્યા છે, એટલા માટે આપણી સંસ્થાની અંદર ઘણા ઓઇલ મિલર્સોના મને ફોન આવેલા છે, લેખિતમાં પણ પ્રશ્ન આવેલા છે કે વેપાર આપણી સાધારણ સભા એટલે વેપારની અંદર જે કંઈ પ્રશ્ન હોય
સાધારણ સભાનો મતલબ એવો નથી કે આપણે આવ્યા અને બેસી અને જતા રહીએ. સાધારણ સભા એટલે કે વર્ષ દરમિયાન ઓઇલ મિલર્સને કે એસોસિએશનના કોઈ મેમ્બરને કે કોઈ સાથે આપણી બિઝનેસ સાથે સંકળાયેલા કોઈ ઇન્ડસ્ટ્રીઝને પ્રોબ્લેમ થતા હોય તો એને કઈ રીતે દૂર કરી શકીએ, એની જાગૃતતા લાવવા માટે, એના સોલ્યુશન માટે. એવી જ રીતે અહીંયા ખુલ્લા મનથી આપણે જે કંઈ પ્રશ્ન હોય તેનું સોલ્યુશન લાવવું જોઈએ. સંસ્થાની માટે હર હંમેશ આજે ઘણા માજી પ્રમુખ આ સંસ્થાને 72મી વાર્ષિક સભા સાધારણ સભા સુધી પહોંચાડી છે. ઈ કમિટી અને ઈ પ્રમુખો એટલું બધું કામ કરી ગયા છે કે ત્યારે આપણે અહીંયા બેઠા છીએ. કોઈ પણ નવી કમિટી આવે, મારી હોય કે મારા પછીની કમિટી આવે, એને એવો ક્યારેય વિચાર ના કરવો જોઈએ કે પાછળના કરતા મેં સારું કર્યું. ના, એ પાછળના મેં સારું કર્યું ત્યારે આપણી કમિટી આવી, હવે એનાથી પણ આપણે આગળ લઈ જવા માટે એમનો પણ સાથ અને સહકાર જોઈ. એટલે કહેવાય છે ને કે ઘરડા ગાડા પાછા વાળે, એટલે જે આ સિનિયર લોકો છે ને એનું જ્ઞાન પણ આપણા બિઝનેસ માટે, આપણી સંસ્થા માટે ઘણું જરૂરી છે. તમે કલ્પના નહીં કરી શકો કે એક દિવસ મંત્રી સાહેબે આપને કીધું કે આજ ચોમાસે કે સરકાર ઉપર રાજ કરતું હતું તો દૂર કેમ થઈ ગયું. ઘણા ઉચ્ચ નીચ પ્રશ્નો આવતા હોય છે, સમય કન્ટિન્યુ હોતો નથી, બિઝનેસમાં પણ આપણે નફો નુકસાન થતું હોય છે. એટલા માટે આપણી સંસ્થાને જે એક ભાઈ સિંગદાણા એસોસિએશનના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પ્રવીણભાઈ દુધાત્રાનો સોજિત્રાનો મને કીધેલું કે અમારો એક આ પ્રશ્ન છે, હવે હલ થતો નથી. અને સોમા એટલે શું? સોમા એટલે તમે કલ્પના કરો, આજે મોટા મોટા સોલવન પ્લાન્ટ છે, મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝ વાળા છે, એ બધાનું આની અંદર એક લોહી રેણાનું છે, ત્યારે સોમા બન્યું છે. એટલે સોમાસની જજનું કામ કરે છે. એ ભરોસાને કાયમ રાખવા માટે કમિટી અને સભ્યો હર હંમેશ તત્પર હોય છે. પ્રવીણભાઈનો જે પ્રશ્ન છે કે કપચી વેચીએ, એના સેમ્પલ લઈએ, કોઈ પણ પ્રશ્ન નાનો હોય કે મોટો હોય, જો અહીંયા જા સભાની અંદર સોલ્વ થઈ જતો હોય તો એના જેવું ઉત્તમ એ કોઈ હોતું નથી. કારણ કે શેરીમાં સમાધાન થાય તો કોર્ટમાં ન જવું પડે, ઘરમાં સમાધાન થાય તો ઓસરીમાં ના આવવું પડે. એવી રીતે અહીંયા આપણા ઘરની આપણા ગૃહની અંદર બેઠા છે, અહીંયા સમાધાન થતું હોય તો એથી સારું કોઈ ન હોઈ ન શકે. મને વિગત મેં આખી પ્રવીણભાઈ પાસેથી લીધી કે ભાઈ કપચીનો વેપાર કરીએ અને જે સેમ્પલ લેવાય 125 ગ્રામ લેવું, તો હું એક મીડિયેટર તરીકે સોમાં એક એની વાત મૂકવા તૈયાર છે, વાત મૂકવાની કોશિશ કરીશ કે જ્યારે ગટગટ કરતા હોય અને એ માણસ જ્યારે સેમ્પલ લે ત્યારે પ્રવીણભાઈ 125 ગ્રામ પરફેક્ટ ના આવે, એના નિયમ મુજબ એનો હાથ જે હોય એટલું આવે. ટોટલી કંઈ પણ આવી શકે છે, કિલો આવી શકે છે, 800 આવી શકે છે, સેમ્પલની જે તમારી જે પદ્ધતિ છે કે વિષયક એ બરાબર છે. પછી આની અંદર એવું કહેવાનું થાય છે મિલર્સોનું કે ભાઈ જે સેમ્પલ હોય તેના સોલ્યુશન કઈ રીતે લાવવા. તમે એમ કહો 50% કરી અને સાફ કરવું, તો આની અંદર જે કટઘટ કરતા છે એ લોકોના પણ મને ફોન આવેલા કે પ્રમુખ સાહેબ અમે 70 ગુણી હોય તો એ ચાર્જ લઈશી ને 250 ગુણીની ગાડી આવે તો એ ચાર્જ લઈશી, ઓમાં 4 કલાક જોઈશી તો 250 માં 4 કલાક જોઈશી, એનાથી ફેર શું પડશે. અને એ કઈ રીતે સોલ્યુશન લાવવું, એ કપચી જે પીલતા હોય, પ્રશ્ન તો 3 છે એટલે એક પેલો પ્રશ્ન જે કપચી પીલતા હોય એને પૂછવા માંગીશ. અને ખુલ્લા મનથી તમે ઊભા થઈને કહેજો, કારણ કે નહીતર આનું સોલ્યુશન વેપારમાં આપને કાંઈ બી અડચરૂપ થશે. તજી દીધા એ લોકો અત્યારે કોઈ બારમાં જાવ તો તમે સિંગ ભજિયાનો જીત થાય છે. ગયા વખતના આંકડા જુઓ કેટલા સિંગ ભજિયા વપરાય છે, એટલે કોઈ એમ માનતું હોય મગફળીના ભાવ ઘટી જશે શક્ય જ નથી, ચોકલેટમાં બટરમાં, એટલે આપણે ઓઇલ મિલ
ગટર વાળા ને બધા લઈ જવાના છે. અત્યારે રસ્તા અનેક થઈ ગયા છે મગફળી ના. ઈ થોડો ટાઈમ ચાલશે અત્યારે કે સિંહ આવ્યો ને ભાગી જાવ એટલે આવક થાય અને થોડા દિવસ આવું થાય. બાકી મગફળી ના ઘટવાનો કોઈ વિકલ્પ જ નથી અત્યારે. એનું કારણ છે કે અત્યારે 11 જગ્યાએ વપરાય છે એટલે આપણે આપણી બ્રાન્ડ સાચવો. ભેસળ થતું હોય સોમા હું અહીંથી ખાતરી આપું છું કે આપનો કોઈ પણ લેટર વિશે ગુપ્ત રહેશે અને ક્યારેય પણ ભેસળ વાળા છોડશું નહીં આપણે. અને જો ખેડૂતના હિતની વાત કરતા હોય તો આપણું પહેલું પ્રાયોરિટી આને આપવાની છે. કારણ કે આપણાથી જ થઈ શકશે, આ સોમાથી જ થઈ શકશે. સોમા સરકારે ખુલ્લી ચેલેન્જ કરી છે કે સોમા આવે પણ કે અમે આમાં 24 કલાક કામ કરવા અમારી ટીમ તૈયાર છે. અને વધુમાં કોઈ પણ જો પ્રશ્ન હોય અને કોઈએ કઈ પૂછવાનું હોય તો કેન્દ્રથી પૂછી શકે છે. બાકી આપ બધાય પત્રકાર, વિડિયો, પેપરવાળા, ન્યૂઝવાળા, તમામ ટીમ, ખાસ કરીને કલ્પેશભાઈ આવી રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે અહીંયા બેઠા છીએ આજે. એમનો પણ સાથ અને સહકાર છે, રિસોર્ટના માલિક છે. અને હવે વધારે સમય ન લેતા આપણો જે ઉદ્દેશ છે કે આપણે જે કેટલી અંદાજિત ઉત્પાદન થશે તે આગળના વક્તવ્ય આપને વાંચી સંભળાવશે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આપનો ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ. હવે જેને સાંભળવા એ ખૂબ જ મોટો લાભો છે અને જેને આપણે આંકડાના બાદશાહ તરીકે ઓળખીએ છીએ એવા મનુભાઈ પટેલિયા આજે એમની નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી શક્યા નથી. તો હું કુણાલભાઈ પિરડિયા, કિશોરભાઈ પિરડિયાના સુપુત્રને વિનંતી કરીશ કે આપણે સમક્ષ આંકડાઓ રજૂ કરે. કુણાલભાઈ પિરડિયા આજે મનુભાઈ હાજર નથી રહી શકી આપણી વચ્ચે તબિયત ખરાબ હોવાથી. એટલે આજે મને સોમા કારોબારી કમિટી તરફથી ને આ કામ સોંપ્યું છે, પાક પાણીના રિપોર્ટ આપની સૌ વચ્ચે જાહેર કરવાનો. હવે આજે આપણો સર્વે છે તે કિશોરભાઈ વિરડિયા અને મનસુખભાઈ પટેલિયાના લીડરશીપની અંડર થયો છે. એની આખી કમિટી બનાવેલી હતી જિલ્લા વાઇઝ અને તે જિલ્લા વાઇઝ રૂબરૂ જઈને ફોનથી અને ટેલિફોનિકથી રૂબરૂથી ખેતરમાં જઈને ખેડૂતો સાથે મળીને અને વાત વિચારણા કરીને અને એક સર્વે આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેની અંદર અમુક એવા પોઈન્ટ્સ છે જે મગફળી સૌથી વધારે કઈ વવાણી છે તો તેની અંદર 3 વેરાયટી વધારે જોવા મળી છે. જી છે 20, 39 અને 32 નંબર. આ 3 બિયારણ સૌથી વધારે વવાણું છે. પછી જે ખેતરની અંદર જે રો હોય છે, મીન્સ કે કોલમ હોય છે, કેટલા ડિસ્ટન્સે વાવે તે જોવામાં આવી તો કોકે 18ની રોએ વાવી છે, 20ની, 24ની અને 28ની. પછી આમાં ક્યારે વરસાદ સારો રહ્યો ક્યારે ન રહ્યો એ પણ ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે. તો ઓગસ્ટ મહિનામાં સૌ વરસાદ નહોતો ત્યારે એ લોકોએ બોરથીને અને બોરથીને જે પાણી સિંચાઈ કરીને અને વાવણી કરી છે એટલે ઉત્પાદન પણ આ વખતે બહુ સારું આવ્યું છે. અને એ પણ જોવામાં આવ્યું કે મોટાભાગના જે ખેડૂતો મગફળી વાવેતર કરે છે તેની અંદર મગફળી અને કપાસ આ બે મેજોરિટી પ્રોડક્ટ છે જે સાથે વાવવાનું પસંદ કરી રહ્યા છે. હવે આપણે જોઈએ પાક પાણીના રિપોર્ટ. તે ડિસ્ટ્રિક્ટ વાઇઝ લેસી પહેલા આવે છે અમરેલી જિલ્લો. અમરેલીમાં 1.51 લાખ હેક્ટરનું વાવેતર થયું છે જેની અંદર 7.5 મણ પર વીઘાએ ઉત્પાદન મળ્યું છે અને ટોટલ 1 લાખ ટન કહીએ આપણે 1.41 લાખ ટનનું ઉત્પાદન આપણે જોવા મળ્યું છે અમરેલી જિલ્લાની અંદર. બીજા નંબરે છે ભાવનગર જિલ્લો. ત્યાં છે 0.97 લાખ હેક્ટર ઉપર વાવેતર થયું છે. ત્યાં 12 મણનો પર વીઘો આપણને ઉતારો જોવા મળ્યો છે. ટોટલ ત્યાંનું આપણે એસ્ટિમેટ ક્રોપ જોઈએ તો 1.45 લાખ ટનનું એસ્ટિમેટ ક્રોપ મળી જાય. જેટલા પણ ફિગર છે એ બધા એસ્ટિમેટેડ છે, એપ્રોક્સ છે, પરફેક્ટલી કોઈ ન કહી શકે કેટલું છે કેવી રીતે છે તે. ત્રીજું છે જામનગર. જામનગરની અંદર 1.45 લાખ
પર હેક્ટર ઉપર વાવેતર થયું છે, ત્યાં 16 મણ પર વીઘાનું ઉત્પાદન આવ્યું છે અને ટોટલ 2.90 લાખ ટન ક્રોપ થયો છે. ચોથું છે દ્વારકા. દ્વારકાની અંદર 2.09 લાખ હેક્ટરની ઉપર વાવેતર થયું છે, ત્યાં 19 મણ પર વીઘાનું આપણને વાવેતર જોવા મળે છે. ટોટલ થયું છે 4.96 લાખ હેક્ટર ક્રોપ થયો છે. પછી છે જુનાગઢ. જુનાગઢમાં 1.91 લાખ હેક્ટર ઉપર વાવેતર થયું છે, ત્યાં 19 મણ પર વીઘા ઉત્પાદન આવ્યું છે. ટોટલ 4.54 ટન ક્રોપ ત્યાં થયો છે. પછી આવે છે ગીર સોમનાથ. ગીર સોમનાથમાં 0.78 લાખ હેક્ટર ઉપર વાવેતર થયું છે, 18.5 મણ પર વીઘાનું ઉત્પાદન આવ્યું છે. ટોટલ 1.80 લાખ ટન જોવા મળ્યું છે. પછી છે પોરબંદર. પોરબંદર ઉપર 0.74 લાખ હેક્ટર ઉપર વાવેતર થયું છે અને ત્યાં 20 મણ થયું છે પર વીઘા, એટલે ટોટલ ક્રોપ છે 1.85 લાખ ટનનો. પછી છે રાજકોટ. રાજકોટમાં 2.26 લાખ હેક્ટર ઉપર વાવેતર થયું છે, ટોટલ 13.5 મણ પર વીઘાએ ઉત્પાદન આવ્યું છે અને 3.81 લાખ ટન ક્રોપ ત્યાં થયો છે. પછી છે મોરબી. ત્યાં 0.57 લાખ હેક્ટર છે, ત્યાં 14 મણ થયા છે વીઘાએ અને 0.99 લાખ ટન ક્રોપ છે. પછી છે સુરેન્દ્રનગર. ત્યાં 0.25 લાખ ટન હેક્ટર ઉપર વાવેતર થયું છે, 9 મણ પર વીઘાએ ઉત્પાદન આવ્યું છે અને 0.28 લાખ ટન ત્યાં આપણને જોવા મળ્યું છે. પછી છે કચ્છ જિલ્લો. ત્યાં છે 0.67 લાખ હેક્ટર, ત્યાં 15 મણ પર વીઘાનું ઉત્પાદન જોવા મળ્યું છે અને ટોટલ 1.20 ટન નું ઉત્પાદન ત્યાં આવ્યું છે કચ્છ જિલ્લાની અંદર. પછી છે સાબરકાંઠા જિલ્લો. ત્યાં છે 0.67 લાખ ટન નું હેક્ટર ઉપર વાવેતર થયું છે, 14 મણ પર વીઘા ઉત્પાદન આવ્યું છે અને 1.17 ટન ક્રોપ થયો છે. પછી આ છે અરવલ્લી. અરવલ્લીમાં ટોટલ 0.49 લાખ હેક્ટર ઉપર વાવેતર થયું છે, 14.5 મણનું ઉત્પાદન આવ્યું છે અને 0.88 લાખ ટનનો ક્રોપ આપણને જોવા મળ્યો છે. પછી બનાસકાંઠા. બનાસકાંઠાની ઉપર 1.49 લાખ હેક્ટર ઉપર વાવેતર થયું છે, 50 મણ પર વીઘા આપણને ઉત્પાદન જોવા મળ્યું છે અને 1.79 લાખ ટન ત્યાં ઉત્પાદન થયું છે. અને અધર, અધર એટલે બીજા જે નાના મોટા જિલ્લાઓ હોય તે બધા તમામ ત્યાં 0.53 લાખ ટન ઉપર હેક્ટર ઉપર વાવેતર થયું છે અને ટોટલ અહીંયાની સરેરાશ અત્યારે મણે 13 વીઘા પર મણની ઉપજ આવી છે અને 0.86 લાખ ટન અંદાજિત ત્યાં થયો છે. એટલે કુલ મળીને આટલા બધા જિલ્લા છે એમાં ટોટલ 30.92 લાખ ટનનું ઉત્પાદન આવ્યું છે અને ટોટલ વાવેતર આપણે કહીએ તો 16.35 લાખ હેક્ટર ઉપર વાવેતર થયું છે. થેન્ક યુ. તારી સમજી શકું છું, ભોજનનો સમય થઈ ગયો છે અને આપ સૌને ભૂખ પણ સારી એવી લાગી ગઈ હશે, પણ એ પહેલા આભાર વિધિ માટે હેવન વોટર પાર્ક એન્ડ રિસોર્ટ ના કલ્પેશભાઈ કચેરાને વિનંતી કરીશ કે આપ પ્લીઝ સ્ટેજ ઉપર પધારશો અને અત્રે આમંત્રિત અને અત્રે ઉપસ્થિત બધા જ મહેમાનોનો અને બધા સભ્યોનો આપ આભાર પ્રગટ કરશો. કલ્પેશભાઈ, આપણા સંસ્થાના સભાના સ્પોન્સર પણ છે, એ પહેલા એક વાત કરી દઉં કે સંસ્થાના જે સામાન્ય સભ્ય છે અને એમને અહીંથી ટેબલ ઉપર જે બુક જોતી હોય આપણી ડિરેક્ટરી, તો સામાન્ય સભ્ય છે, નોંધાયેલા સભ્ય સંસ્થામાં એ અત્યારે લેતા જાય અને કોઈ ન આવ્યા હોય તો એમને પોસ્ટ દ્વારા મોકલી દેવામાં આવશે. અને કાકાને કહેવાનું છે આવો પધારો પધારો. વાહ ભાઈ વાહ, આનંદ આવે આપણે. આ જો જરા સભ્યો માંથી તાળીઓ આપણે મામાની વગાડીએ. આવો આ આપણે જે કપાસિયા વર્ષ છે, જે ખરીદનાર છે એનો કપાસિયા વર્ષનો ભાવ સેકન્ડ હેન્ડ બોલે છે, તો સિંગતેલ નો ભાવ દસ્તીનો કેમ બોલે છે? એ મિલર્સને એક વર્ષમાં કેટલો માલ પડે છે, તમે કેટલા ટેન્કર
પ્રોડક્શન કરો છો એની ઉપર તમે હિસાબ કરજો કે મિલનો કપાસિયા વોશના અત્યારે 875 રૂપિયા ભાવ છે, સિંગ તેલ નો ભાવ 1575 રૂપિયા ભાવ છે, કેટલો 1550 રૂપિયા જે ભાવ હોય તે, તો એનો આ કેટ કેટલા ટાઈમથી આ કેને નક્કી કર્યા છે? પણ આપતા સિંગ તેલ ઉનાથી ડબલ ભાવ છે, છતાંય 10-12 નો ભાવ કેમ બોલે છે? એસોસિએશન એની ઉપર ફોકસ કરવું જોઈએ કે ભાઈ આ સિંગ તેલ નો ભાવ છે, ભાવ ગમે તે હોય, 1400 હોય કે 1600 કે 1800 હોય, તો તમે એનો ભાવ સેકન્ડ ડે નો બોલાવવો જોઈએ. જે જે વોશ લે છે એ જ સિંગ તેલ લે છે, એ જ માર્કા વાળા લે છે, તો એમાં વોશ નો ભાવ સેકન્ડ ડે નો અને સિંગ તેલ એનાથી ડબલ ભાવ છે, છતાં પણ 10-12 દિવસનો પેમેન્ટ નો ભાવ શું કામ બોલે છે? એ એક મોટો મહત્વનો મિલર્સ ને પડતર ન થવા માટેનું આ મેઇન કારણ છે. તમારું પેમેન્ટ કેટલું રોકાય? તમે 10 દિવસમાં કેટલું કે 12 દિવસમાં કેટલું પ્રોડક્શન કરો છો એની કેટલું તમારું પેમેન્ટ રોકાય છે? જો હું એ જ જગ્યાએ જોઉં છું, હું સાથે 5 ટકા રહ્યો છું, 2 દિવસમાં પેમેન્ટ આવી જાય. એટલે આ જે પોઈન્ટ છે એ સમજવા જેવો છે. પછી બીજો પોઈન્ટ છે, મારા તાત્કાલિક ઉભો છે એવો, કે સામાન્ય આપણે જે ખોતરી નીકળે છે એનું એસોસિએશન થયું છે છેલ્લા 4-5 દિવસમાં, એને એને ભાવ બાંધણ કર્યું છે. ખરીદીનું ભાવ બાંધણ હોય કોઈ પણ ચીજનું, તો એને માટે પણ સમય આ વિચારવું જોઈએ. જો આવી નાની નાની બાબત માટે મિલર્સ ને મૂંઝવે, શું કામે મૂંઝવે છે? કે તમારે તો મિલ આપવું છે, તો ખોતરી તો ભરાઈ જવાની ગોડાઉન પર, શું કરવાનું? 2 દિવસના વેચો, 3 દિવસના, 4 દિવસના વેચો, તો એ લોકો આપણું નાક દબાવે છે. નોંધ કરો પેલી કે આપણું નાક, કારણ કે તમે 4 દિવસ પછી શું કરવાના? કામ મિલ બંધ કરો, કા ફોકરી લેજો, કોમે દબા. એટલે એ માટે એ લોકોને બોલાવીને એની સાથે તમને કોઈ ભાવ બાંધવું, ખરીદીમાં ભાવ બાંધવું હોતું નથી. કે ભાઈ આજે એને નક્કી કર્યા છે 90-92, ખરીદીનો ભાવ 90-92 જે હોય તે એનું બજાર પ્રમાણે વધને ઘટ બેસ થવી જોઈએ. એ લોકો મિલર્સ ને દબાવી અને શું કામ, એને ખબર છે કે 3-4 થી મિલ આવશે ગોડાઉન ભરાઈ જશે, ઓટોમેટિક વેચવા આવશે. એટલે એ બાબત માટે સોમાએ એ લોકોને બોલાવી અને એનું નિરાકરણ કરવું જોઈએ. એનાથી મોટો પ્રશ્ન મેં કીધું, સિંગતેલ નો ભાવ 12 દિવસનો બોલાય છે, એ માટે પણ નિરાકરણ કરવું જોઈએ. તમે એક ટેન્કર કેટલા હિસાબ થાય, હિસાબ કરજો કેટલા રૂપિયા થાય. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખી એ સોમાએ એ પ્રશ્ન વિચારી અને દરેક દલાલને શું કહે, ભાવ ગમે તો 1400 હોય, 1500 હોય, 1800 ભાવ સેકન્ડ ડે નો, 1 ડે 2 ડે લે. જો હોશ ખપતું હોય તો સિંતેલ શું કામ ન ખપે? અને આ ક્યાંથી ધારો આવ્યો છે? તો તમને કોઈ મગફળી બેથી ઉતારી દે નથી દેતો, એની સામે સોલર પ્લાન આપણે ખોળ શું કામ? પીટેલી પેમેન્ટ આપી દે છે, તો તેલનું 10-12 દિવસ શું કામ પેમેન્ટ? એ તો અગાઉના જે કમિટી મેમ્બરો છે આ વસ્તુ કોક ને કોકે ક્યારેક નક્કી કરી હશે, તો જ આ વસ્તુ આવે. તો એમાં સ્થિતિ આ ભૂલ થઈ છે કે આ બીજી દરેક વસ્તુ તમે સોલર પ્લાન ભરી ગયો આગળ ધન ચૂકવે તો બીજે જે પેમેન્ટ આપી દે છે અને મગફળી તમને ક્યાં પણ ઉતારી દે છે. એટલે આ વસ્તુ ને અને આપણી ભૂલને કારણે બીજે માર્કા વાળાને ફાયદો થઈ ગયો છે. પૈસા તો આપણે રોકી છે, મગફળી રોકી દીધી, પેલું પેમેન્ટ તો રોકી દીધું છે. તો આ માટે દરેક મિલર્સ ભેગા મળી સુમાર સાથે રાખીને આ વસ્તુ માટે વિચારણા કરી અને એવો પરિપત્ર કરવો જોઈએ કે દલાલ ભાઈઓને, બીજું કાંઈ નહીં, અમારે માર્કાવાળાને લેવાની જરૂર જ નથી વચમાં. પણ અમારો ભાવ જે બોલે સેકન્ડ ડે નો ભાવ થશે, 2 ડે લેટ થાય, 2 ડે લેટ ₹5 ભાવ ફેર છે. તમે આજે વેચો, 10-12 દિવસમાં વેચો, તમે મારે 2 દિવસમાં પેમેન્ટ જોઈએ છે, તો શું થાય? 5 રૂપિયા કાપી લે, 5000 રૂપિયા થયા. આખા સૌરાષ્ટ્રનું જે પ્રોડક્શન હોય એટલા 5000,
એટલે આ પ્રશ્ન ગંભીર છે. મિલની ફેરેથી બેસે ને મિલને ઘણો ફાયદો થાય. 100 ટેન્કર કરો એને ગુના પાડે. 100 ટેન્કર તમે બનાવતા હોય 200 બનાવતા હોય 200 એ રીતે. એટલે આ એક પ્રશ્નો મિલર્સ માટે કે તમારે પડતા નથી એવું નથી, પણ આપણે ક્યાંથી એમાં ખર્ચ ઓછો થઈ શકે, ક્યાંથી બચત થઈ શકે અને કઈ રીતે આપણે બચી શકીશું. દરેક માણસો એનો બચાવ કરે છે માતાવાળા કે બાદ દે, તો આપણે કેમ સમો એને કહી ન શકી? આપણે તો એને એ લોકો ને ત્યાં આપણે દલાલને જ કહેવાનું છે કે ભાઈ આમાં અભાવ બોલે છે ને, એની માટે થોડી આપણી તૈયારી હોવી જોઈએ કે ભાઈ આ આ માટે શું કરવું અને એની થોડીક સામનો થાય એ માટે શું કરવું અને આ નિયમ ક્યાંથી આવ્યો એ તો જેથી થઈ ગયો થઈ ગયો, એટલે આ માટે થોડું વિચારવું જોઈએ. ખૂબ આભાર, ઘણી સારી વાત કરી અને એમાં સમજવાનો પોઈન્ટ હતો કે મોલ ની અંદર જઈશી એક ડબ્બો લઈશી તો આપણી વેલ્યુ જ નથી ત્યાં કઈ. મોલ ની એક ટાંચડી લ્યો હો લ્યો વેલ્યુ નથી. કાર્ડ આપો પૈસા આપો નહીં પછી જ બહાર નીકળો. અત્યારે કેશ નો બિઝનેસ જ થઈ ગયો છે. કોઈ પણ જગ્યાએ જાઓ રીંગણા મોલ માંથી લઈ આવો ખેડૂત બાકી આપશે પણ મોલ વાળા નહીં આપે, તો તમે શું કામ આપો છો એ વસ્તુ થાય. અને ખોતરી માટે જે કાકા મામા તમે વાત કરી એ બહુ સારી વાત છે. સરકાર પણ અત્યારે રજીસ્ટ્રેશન નથી મૂકતી અને જો ખોતરી વાળા આવું રજીસ્ટ્રેશન કરતા હશે અમારા ધ્યાનમાં નથી, પણ એ ગુનો બને છે. કોઈ જનસી ઉપર કોઈ વસ્તુ ઉપર આપણે આમ જનતા રજીસ્ટ્રેશન મૂકી શકતી નથી કે ભાવ બાંધણું કરી શકતી નથી, એ ગુનો બને છે. અને જે કોઈએ કર્યું હોય એ ખુલ્લા મનથી ખુલ્લા લેટર લખો અમને સોમાને અને સોમા ઇમિડિયેટલી સરકારને જાણ કરશે. અને જોઈએ કોઈએ જાણે અજાણે ભેગા થઈ અને આવું કોઈ ભાવ બાંધણું કર્યું હોય તો આવતીકાલથી આજથી ના જ તોડી નાખવું. કોઈને ખબર પડશે કે અમે તો કોઈનાથી ડરવાના નથી. આ કિશોર વિરડિયા છે હવે નહીં ડરે. સરકારની પડકે ગઈ સરકારને સમજે કે આ ફેશન કરે છે આ આવું કરે છે. હવે સરકારે અમને કીધું છે તમે અમને કયો. એટલા માટે હું બોલીને બતાવું છું કે તમે જ્યાં કે રીતે થતી હોય એ તમને નુકસાની છે, ખેડૂતને નુકસાની છે અને ખાનારા વર્ગને નુકસાની છે. જો ત્રણેયનું આપણે ભલું કરવું હોય તો આપણે સત્યતા બહાર લાવવી પડશે. એટલે ભેરસડિયા જ્યાં હોય જેને જે કરવું એ કરી દઈએ, પણ ખુલ્લામાં અને ખુલ્લા મીડિયા લઈ અને સરકારને સાથે રાખીને હું રેડમાં જઈશ. બાકી કાલથી પેલી તારીખથી ભેરસડ બંધ કરવું એ તમારી ને મારી જવાબદારી છે. ખૂબ ખૂબ આભાર. બેસાડી અને તમારી સમક્ષ ઘણી વસ્તુઓ રજૂ કરવા માટેનો હેવન મોટર પાર્ક ની અંદર આજથી ઘણા એક મહિનાની અગાઉ વાત થઈ કે મિટિંગનું આયોજન રાખવું છે. ત્યારે મેં કીધું કે મોસ્ટ વેલકમ, હું મારાથી બધી કોશિશ કરી અને તમને સારું એવી હોસ્પિટાલિટી આપીશ. આ મલ્ટી એમિનિટીઝ પ્રોપર્ટીની અંદર રૂમ્સ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ અને વોટર પાર્કની સાથે સાથે પાર્ટી લોન એટલે ઇવેન્ટ ફંક્શન પ્રસંગ કોઈ પણ હોય આ પ્રસંગ હેવન કોઈ પણ પ્રસંગ તમને અહીંયા કરી આપશે. હવે મારે હું મુદ્દાની વાત તમને કરું તો ઘણા ખરા ચર્ચાઓ થઈ કે ભાઈ આ મિલ એસોસિએશન સોમા, હું તો પરિચિત નહોતો એટલો બધો, પણ આજે મને ઘણી વસ્તુ જાણવા પણ મળી. હવે સોમા એટલે હું તો એક સારું સૌથી એકતાવાળું આ બોર્ડ અને છે અને હંમેશા રહેશે. ભાઈ શ્રી કેબિનેટ મિનિસ્ટરે પણ ઘણી ફરી આપણે ચર્ચા કરી કે તમારું મિલને પૂછી, મિલને ઓનર્સ એટલે કે આ એસોસિએશનને પૂછી અને નિર્ણયો થતા, હવે કેમ નથી થતા, એ પણ એક એકતાનું એક પરિબળ નબળું પહેલું હોય પાછું એવું મને લાગ્યું. તો આ ઘણી ખરી ચર્ચાઓ થઈ છે એટલે થેન્ક યુ સો મચ બધાનો કે તમને ઘણી ખરી માહિતી પણ અહીંથી આપી છે. હવે હેવન વોટર પાર્ક ની અંદર પધારવા માટે ગમે ત્યારે તમે આવી શકશો, તમારું સમજી અને તમે ગમે તે પ્રસંગ
વોટર પાર્ક ની એન્જોય રૂમ રિફ્રેશમેન્ટ કરી શકશો. એટલે મિલ માલિકો ની વચ્ચે મને અને હું તો નાનો હતો ત્યારે કહેવા નથી કે કોઈ પણ વસ્તુ પ્લીઝ ગીવ બેક. થોડી બે મિનિટ છે, ભૂખ લાગી છે મને ખબર છે. સરસ મજાની નીચે જમવાનું પણ મેં આયોજન રાખેલું છે, આપણે બધા જમશું સાથે. ખર્ચો કરતા ને ત્યારે કહેતા કે મારે ઘરના મિલ નથી, બરાબર. એટલે એવું બધું છે. એટલે હું આ મિલ માલિકોની વચ્ચે જો આપ બોલતો હોય એટલે હું ખૂબ ધન્યતા અનુભવું છું. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર વધારો. થેન્ક યુ.